ગઈ કાલે આપણે છેલ્લે વાત કરેલી કે આ જીવ અનાદિકાળથી છે, જીવનો સંસાર અનાદિકાળથી છે અને જીવને કર્મનો વળગાળ એ પણ અનાદિકાળથી છે અને હોવાના કારણે આ સંસાર દુઃખ સ્વરૂપ છે, દુઃખના ફરવાળો છે અને દુઃખની પરંપરાને ચલાવનારો છે. કારણ કે આ સંસાર પાપમય છે, 18 પ્રકારના પાપો આ સંસારમાં સેવવા પડે છે અને જેના કારણે આત્મા અશુભ કર્મ ઉપાર્જન કરે છે અને તેના ઉદય કાળે તેને દુઃખની પ્રાપ્તિ થાય છે. બસ આ વાત આપણે છેલ્લે ગઈકાલે કરેલી અને હવે આજે એના પછીનું એ અસણમ ઉચ્છિતિ શુદ્ધ ધમ્માઓ શુદ્ધ ધમ્માઓ શુદ્ધ ધમ્મ સંપત્તિ શુદ્ધ ધમ્મ સંપત્તિ પાવ કમ્મ વિગમાઓ પાવ કમ્મ વિગમાઓ પાવ કમ્મ વિગમો પાવ કમ્મ વિગમો તહા પપ્પતાઈ ભાવો તહા પપ્પતાઈ ભાવો તસ્સ પૂર્ણ વિવાગ સાહણાણિ ચૌ શરણ ગમણમ ચૌ શરણ ગમણમ દુક્કડ ગરિહા દુક્કડ ગરિહા સુકરાણ સેવણમ સુકરાણ સેવણમ અહો કાયવમીણમ અહો કાયવમીણમ ઔ કામેણમ ઔ કામેણમ સયા સુપણિહાણમ સયા સુપણિહાણમ ભુજ્જો ભુજ્જો સંકિલેશે ભુજ્જો ભુજ્જો સંકિલેશે તિકાલમ સંકિલેશે તિકાલમ સંકિલેશે તિકાલમ માં આખો બોલવાનો કારણ કે જો તિકાલમ અને સંકિલેશે બોલો તો આપણે અસંકિલેશે પાછળ અર્થ લેવો છે એટલે તિકાલમ સંકિલેશે તિકાલમ અસંકિલેશે એ એ રીતે આપણે કરવું તો અહીં આખો ક્રમ બતાવે છે કે આવો સંસાર કે જે સંસાર દુઃખ સ્વરૂપ છે દુઃખના ફળવાળો છે અને દુઃખની પરંપરાને ચલાવનારો છે આવા સંસારનો ઉચ્છેદ મૂળમાંથી આ સંસારનો ઉચ્છેદ કેવી રીતે થાય તો કહ્યું કે એ અસ્તણમ ઉચ્છિત્તિ શુદ્ધ ધર્માઓ શુદ્ધ ધર્મ એના દ્વારા આ સંસારનો ઉચ્છેદ થાય છે કે શુદ્ધ ધર્મની પ્રાપ્તિ કેવી રીતે થાય શુદ્ધ ધર્મ સંપત્તિ સંપત્તિ એટલે સંપ્રાપ્તિ શુદ્ધ ધર્મનું સારી રીતે પ્રાપ્ત થવાનું એ શાના કારણે થાય તો પાવ કર્મ વિગમાવો પાપ કર્મનો વિગમ એટલે કે પાપ કર્મ દૂર થાય તો શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થાય તો પાપ કર્મનો વિગમ કેવી રીતે થાય તો પાવ કર્મ વિગમો તથા ભવ્યતાઈ ભાવો જીવનો તથા ભવ્યત્વનો પરિપાક થાય ત્યારે પાપ કર્મનો વિગમ થાય તો હવે તથા ભવ્યત્વનો પરિપાક કેવી રીતે થાય તથા ભવ્યતાઈ ભાવો તથા ભવ્યત્વનો પરિપાક તસ્ચ પૂર્ણ વિવાગ સાહનાની એટલે એનો વિપાક એનો પરિપાક કરવા માટેના ત્રણ સાધનો છે ચૌ શરણ ગમણમ એટલે ચાર શરણનો સ્વીકાર દુક્કડ ગરિહા દુષ્કૃતની ગરહા અને સુકરાણ સેવણમ સુકૃતની સેવા અને અનુમોદના એના દ્વારા એટલે આખો આ ક્રમ બતાવી દીધો અહીં સુધીની અંદર આપણા સંસારનો સંપૂર્ણ ઉચ્છેદ કરવો છે મૂળમાંથી આ સંસારને કાપી નાખવો છે તો મૂળમાંથી કાપવા માટે કહ્યું તમે શુદ્ધ ધર્મ કરો હવે શુદ્ધ ધર્મ કોને કહેવાય કે શુદ્ધ ધર્મ એટલે માત્ર મોક્ષના આશયથી કરાતો ધર્મ એને આપણે શુદ્ધ ધર્મ કહીએ છીએ જેમ ભગવાને દાન શીલ તપ ભાવ આ ચાર પ્રકારના ધર્મની પ્રરૂપણા કરી પણ એ ચાર પ્રકારનો પણ શુદ્ધ ધર્મ તે ક્યારે ગણાય કે આત્મા જો ચાર પ્રકારની સંજ્ઞાઓને તોડે તો એ દાનાદિ ધર્મો શુદ્ધ ધર્મ સ્વરૂપ કહેવાય પણ જો સંજ્ઞાઓ તૂટે નહીં તપ ઘણો થાય પણ આહાર સંજ્ઞા તૂટે જ નહીં કે એવી રીતે ચારે ચાર પ્રકારનો ધર્મ કરવા દ્વારા આહાર ભય મૈથુન અને પરિગ્રહ એ ચાર સંજ્ઞાઓ જો ન તૂટે તો મહોપાધ્યાય એસો વિજયજી મહારાજ એમ કહે છે કે તો એ ધર્મ નથી તો એ ક્રિયા છે એટલે મહોપાધ્યાય એસો વિજયજી મહારાજે સંકિતના 67 બોલની સજ્જાઈમાં દાનાદિક ક્રિયા ન દીએ સમકિત વિના શિવ શર્મ એના માટે ક્રિયા શબ્દનો ઉપયોગ કર્યો કારણ કે જો આત્મામાં સમ્યક દર્શન ગુણ નથી તો એ ક્રિયા સ્વરૂપ બની જાય છે
એ ગુણ આવતા એ જ વસ્તુ ધર્મ સ્વરૂપ બની જાય છે. અને ક્રિયાથી શું લાભ અને ધર્મથી શું લાભ? તો ક્રિયા દ્વારા કર્મનું ઉપાર્જન થાય છે. જે શુભ ક્રિયા છે એ શુભ કર્મનું ઉપાર્જન કરાવે છે અને ધર્મ કર્મની નિર્જરા કરાવે છે. એટલે આપણા આત્મા ઉપર એક એક પ્રદેશે અનંત અનંત કર્મ વર્ગણાઓ જે ચોંટેલી છે એ કર્મ વર્ગણાઓ દૂર માત્ર ને માત્ર શુદ્ધ ધર્મ તેના દ્વારા થાય. પણ એ શુદ્ધ ધર્મને પ્રાપ્ત કરવા માટે આત્માએ કયો પુરુષાર્થ કરવાનો? કે એના દ્વારા એને શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થાય, શુદ્ધ ધર્મનું આચરણ કરી શકે. તો કે પાપ કર્મ વિગમાવો, એનું પાપ કર્મ દૂર થાય. તો પાપ કર્મ કયું? તો કે આપણે 18 પાપ સ્થાનકો કહીએ છીએ, પણ એમાં 18મા નંબરનું પાપ એ જ મેઇન છે, એ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે મિથ્યાત્વ નામનું પાપ એ દૂર થતાં આત્મા શુદ્ધ ધર્મ કરી શકે છે. જ્યાં સુધી મિથ્યાત્વ નામનું પાપ દૂર ન થાય ત્યાં સુધી આત્મામાં સમ્યક દર્શન ગુણ એ આવતો નથી. અને એ ગુણ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી મોક્ષના લક્ષ્યવાળો ધર્મ આત્મા કરતો નથી. એટલે મોક્ષનું લક્ષ્ય, શુદ્ધ લક્ષ્ય, આત્માને સંપૂર્ણ નિરોગી બનાવવાનું લક્ષ્ય, આત્માને કર્મરહિત અવસ્થામાં એ વાળું બનાવવાનું લક્ષ્ય, એ માત્ર શુદ્ધ ધર્મ છે. એ આશયથી કરાતો જે પણ ધર્મ છે એ શુદ્ધ ધર્મ છે. આજ દિવસ સુધી આપણે શું કર્યું છે? ધર્મ કર્યો છે, પણ ધર્મના પરિણામે જે પુણ્યકર્મ ઉપાર્જન થયું, પુણ્યકર્મ દ્વારા સામગ્રી પ્રાપ્ત થઈ અને સામગ્રીમાં મોટા ભાગે આપણે આસક્ત બન્યા અને એટલે જ એ સામગ્રીએ આપણને નીચે પટકાવી દીધા. નીચે પટકાયા પછી વળી પાછા ધીમે ધીમે અકામ નિર્જરા કરતાં કરતાં ઉપર આવ્યા. વળી એ જ સ્થિતિ, એટલે જ્યાં પણ આપણે એમ કહીએ ભાઈ જ્યારે ગુમડું મટવાનું હોય ત્યારે ખણ જ વધારે આવે. બસ એવી રીતે જ્યારે તમારી પાસે બધી સામગ્રી હોય મોક્ષને યોગ્ય તેવા સમયે, જેને સંસારના વિષયોની ખણજ એ એવા પ્રકારની આવે કે મોક્ષથી વિમુખ થઈ જાય. એટલે મોટા ભાગના કિસ્સાઓમાં આવું બન્યા કરે. કોઈક જ આત્મા એમાં જબરદસ્ત વીર્ય ફોરવી અને આગળ વધે છે. બહુ જ ઓછા જીવો, કારણ કે યથા પ્રવૃત્ત કરણ સુધી તો અનંત 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 જીવો પહોંચે છે. અભવ્ય આત્માઓ પણ ઘણી વખત શુભ ભાવના કારણે પોતાની કર્મની સ્થિતિને ઓછી કરી નાખે છે, પણ અપૂર્વ કરણ એ કરવા માટે જીવે જબરદસ્ત વીર્ય ફોરવવું પડે છે. એમ અહીં મિથ્યાત્વ મોહનીય નામનું કર્મ એને દૂર કરવા માટે એને અપૂર્વ કરણમાં રાગ દ્વેષની ગ્રંથિને ભેદવી પડે અને ગ્રંથિને ભેદ્યા પછી અનિવૃત્તિકરણ અને અંતરકરણમાં પ્રવેશ કરવો પડે ત્યારે એને સમ્યક દર્શન ગુણની પ્રાપ્તિ થાય. તો એ ગુણની પ્રાપ્તિ થાય ત્યારે જ આત્મા શુદ્ધ ધર્મનો અધિકારી બને. એટલે જ્યાં સુધી આ ગુણ આપણને પ્રાપ્ત નથી થતો ત્યાં સુધી ભગવાનના શાસનમાં પ્રવેશ પણ આપણને મળતો નથી. જન્મથી ભલે આપણે જૈન કહેવાતા હોઈએ, પરંતુ કર્મથી જૈન ત્યારે બની શકાય કે આત્મામાં આ ગુણ આવે, સમ્યક દર્શન નામનો ગુણ આવે, મિથ્યાત્વ નામનું પાપ આત્મામાંથી દૂર થઈ જાય. કારણ કે ત્રણ આમ મોટા શલ્ય છે. આ ત્રણ શલ્ય જે કહીએ, માયા શલ્ય, નિયાણ શલ્ય અને મિથ્યાત્વ શલ્ય, આ ત્રણ શલ્યમાંના કોઈ પણ શલ્યની સાથે આત્માએ ધર્મ કર્યો તો પણ એના દ્વારા એની નિર્જરા થતી નથી. એટલે ત્રણે ત્રણ શલ્ય દૂર થઈ જાય પછી જો એ વ્રતો સ્વીકારે તો શાસ્ત્રકારો એને વ્રતી કહે છે. કોઈએ દીક્ષા લીધી, પણ દીક્ષા લીધા પછી પણ માયા વગેરેને દૂર ન કરી તો એ દ્રવ્ય દીક્ષા છે, એ ભાવ દીક્ષા નથી. એટલે તત્વાર સૂત્રમાં કહ્યું નિઃશલ્યો વ્રતી, જે ત્રણે શલ્ય વિનાનો છે અને વ્રતો સ્વીકાર્યા છે તે વ્રતી છે. એટલે આ ત્રણે શલ્યથી દૂર થવું એ બહુ જ જરૂરી છે. કપટ એ પણ બિલકુલ ન હોવું જોઈએ. નિદાન ધર્મના બદલામાં સાંસારિક પદાર્થની અપેક્ષા ક્યાંય નહીં આવી જવી જોઈએ. અને મિથ્યાત્વ એટલે જે મહા ઝેર જે આપણા આત્માને અનંતકાળ સુધી સંસારમાં રખડાવે, એ મિથ્યાત્વ નામનું ઝેર એ પણ જ્યારે ઉતરી જાય ત્યાર પછી જ આત્મા ધર્મ કરવાનો સાચો અધિકારી બને. ત્યાં સુધી એ ધર્મ કરવા માટેનો પણ અધિકારી નથી.
સામાન્ય રીતે કોઈ પણ ધર્મ માટે આપણે ભવ્ય જીવો અધિકારી છે, પણ ભવ્ય જીવો અધિકારી હોવા છતાંય જે ભવ્ય જીવો પુરુષાર્થ કરીને આ સમ્યક દર્શન ગુણ સુધી પહોંચે ત્યાંથી જ એની વિકાસની યાત્રા શરૂ થાય. એ સમ્યક દર્શન એકડો છે, બાકીની બધી આરાધના મીંડા છે. એ મીંડાની કિંમત તો જ છે જો આગળ એકડો હોય. એકડો ન હોય ને હજાર મીંડા હોય તો પણ નકામા છે. એટલા માટે એમને એમ કહેવું છે કે આવો જો સંસારનો મૂળથી ઉચ્છેદ કરવો હોય તો એનો એક જ માત્ર માર્ગ છે કે તમે શુદ્ધ ધર્મ કરો. એ શુદ્ધ ધર્મને પ્રાપ્ત કરવો હોય તો એના માટે મિથ્યાત્વ મોહનિયા નામનું કર્મ એને દૂર કરી દો. હવે એ કર્મ દૂર કરવા માટેની બીજી શરત એ છે કે એ કર્મ પછી દૂર થવાનું છે, એના પહેલા તમારે અનંતાનુબંધી ક્રોધ માન માયા ને લોભ એને દૂર કરવો પડે, પછી જ મિથ્યાત્વ દૂર થાય. એના વિના મિથ્યાત્વ દૂર ન થાય. હવે એ દૂર કરવા માટે તમારે કોઈની પણ ભૂલોને તમે યાદ ન રાખી શકો. જો કોઈની પણ ભૂલ તમને યાદ છે તો એ અનંતાનુબંધી કષાયમાં પરિવર્તિત થઈ જાય છે, અને એ પરિવર્તિત થઈ જાય તો સમ્યક દર્શન એનાથી આત્મા વંચિત રહી જાય છે. એટલે એ ગુણ પામવા માટે જે અનંતાનુબંધી નામનો કષાય સંવત્સરી પ્રતિક્રમણ હમણાં કર્યું, બસ એટલે એના પૂર્વની જગતના બધા જીવોએ આપણી જોડેનો જે પણ વ્યવહાર કર્યો છે એ વ્યવહારની અંદર કોઈ દ્વારા કટુતા પણ આપણને ઉત્પન્ન થઈ ગઈ હોય તો એ કટુતાને પણ ભૂલી જવાની છે. જો એને યાદ રાખી, 5-25 વર્ષ પહેલાંની વાતોને યાદ રાખી, અને યાદ રાખીને મનની અંદર જો સંકલેશ થયા કરતો હોય તો તે અનંતાનુબંધી નામનો કષાય છે. અને એ જ્યાં સુધી છે ત્યાં સુધી આત્મા સમ્યક દર્શન પામી ન શકે, ત્યાં સુધી મિથ્યાત્વ મોહનિયા નામનું કર્મ તે દૂર ન કરી શકે. કારણ કે સમ્યક દર્શન પામવા માટે દર્શન સપ્તક એનો ક્ષય થાય, એનો ક્ષયોપશમ થાય કે એનો ઉપશમ થાય, પણ દર્શન સપ્તક એટલે પહેલા ચાર અનંતાનુબંધી, પછી મિથ્યાત્વ મોહનિયા, મિશ્ર મોહનિયા, સંકિત મોહનિયા, આ સાત કર્મ પ્રકૃતિ એના ક્ષય ક્ષયોપશમ અને ઉપશમ એના દ્વારા એની પ્રાપ્તિ થાય. એટલે એ પામવા માટે એને કહ્યું કે મિથ્યાત્વને દૂર કરો તો શુદ્ધ ધર્મ આવશે. પણ એને હવે દૂર કેવી રીતે કરવાનું, એના માટેનો પુરુષાર્થ શું કે તથા ભવ્યત્વનો પરિપાક. હવે તથા ભવ્યત્વ કોને કહેવાય, તો કે જીવની મોક્ષ ગમનની તેવા પ્રકારની યોગ્યતા એને તથા ભવ્યત્વ કહેવાય. પણ આ તથા ભવ્યત્વનો પણ વિકાસ એ કેવી રીતે કરવાનો, તે વિકાસ કરવા માટે એમણે ત્રણ સાધનો એ બતાવ્યા. ચાર શરણનો સ્વીકાર કરવાનો, દુષ્કૃતની ગરહા કરવાની, અને સુકૃતની કરણી અને અનુમોદના બંને શક્તિ મુજબનું સુકૃત કરવાનું, અને બીજા લોકો પણ જે સુકૃત કરી રહ્યા છે એની અનુમોદના કરવાની. આ ત્રણ વસ્તુ જો આત્મસાત થઈ જાય તો તથા ભવ્યત્વનો પરિપાક થાય. જેમ કેરી પાકતી નથી તો ઘાસના કરંડિયામાં નાખી અને આપણે એને જલ્દીથી પકાવીએ છીએ, એમ આપણા આત્માની જો પરિપક્વતા નથી થતી તો આપણા આત્માને પરિપક્વ કરવા માટે આ ચારનું, એટલે કે સામાન્ય રીતે કેવું હોય તો દેવ ગુરુ અને ધર્મ, એનું શરણ સ્વીકારવાનું. દેવનું શરણ એટલે અરિહંત અને સિદ્ધનું શરણ, ગુરુનું શરણ એટલે સાધુ ભગવંતો કે જેઓ પંચમહાવ્રતધારી છે એનું શરણ, અને ધર્મનું શરણ એટલે જે કેવલી ભગવંતે બતાવેલો વિતરાગ પ્રરૂપિત જે પણ ધર્મ છે તેનું શરણ. બસ આ શરણ, અહીં શરણ એટલે તો કે શરણ એટલે એમની આજ્ઞાનું પાલન, જેટલા અંશે આજ્ઞા પાલન એટલા અંશે શરણ સ્વીકાર્યું કહેવાય. ખાલી પરમાત્માની 2 કલાક આવીને પૂજા કરી જઈએ એટલા માત્રથી આપણે પરમાત્માનું શરણ સ્વીકાર્યું છે એમ ન કહેવાય. પણ પરમાત્માનું શરણ સ્વીકારવું તે છે કે પરમાત્માની આજ્ઞાનું પાલન કરીએ, જેટલા અંશે આજ્ઞાનું પાલન એટલા અંશે દેવ ગુરુ અને ધર્મ એની કૃપા આપણા ઉપર ઉતરે. બસ જ્યાં આજ્ઞા પાલન ઓછું ત્યાં કૃપા પણ ઓછી ઉતરે, જ્યાં આજ્ઞા પાલન વધારે ત્યાં કૃપા વધારે ઉતરે. જો દરેક અરિહંત પરમાત્મા એ બધાનું આમ એક સરખી રીતે જોવા જઈએ તો એમની કરુણાનો વરસાદ ધોધમાર 14 રાજલોકમાં વરસી રહ્યો છે, પરંતુ
એ વરસાદ એ કોણ ઝીલી શકે? જેમ ઘણો વરસાદ આવે પણ પાત્ર જ ઊંધું રાખી દે તો પાત્ર ભરાય નહીં, એમ પરમાત્માની કરુણાનો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પણ એ વરસાદ જો આપણી પાત્રતાનો આપણે વિકાસ કર્યો હોય તો એ પરમાત્માની કૃપાના વરસાદ દ્વારા આપણું કાર્ય થાય. એટલે એની કૃપાને ઝીલવા માટે આપણે તિથયરા મે પસીયંતુ લોકસ્ય સૂત્રની અંદર એ પદ વારંવાર બોલવાનું છે. હે અરિહંત પરમાત્માઓ, મારા ઉપર પ્રસન્ન થાઓ અને સિદ્ધા સિદ્ધિમ મદિશંતુ, ત્યાં સિદ્ધ પરમાત્માની કૃપા પ્રાપ્ત કરીને મને સિદ્ધિ પ્રાપ્ત થાવ, એવા પ્રકારનો ભાવ આપણે વ્યક્ત કરીએ છીએ. તો અહીં એની કૃપા, બસ એ કૃપા પ્રાપ્ત કરવા માટે, હંમેશા શરણ સ્વીકાર એ કૃપા પ્રાપ્ત કરવા માટે છે. અને આ દુનિયાની અંદર કોઈ કોઈનું શરણ નથી. આપણે 12 ભાવનામાં બીજી અશરણ ભાવના બોલીએ છીએ, અને અશરણ ભાવના એટલે દુઃખ કે મરણ એ વખતે કોઈ કોઈનું શરણ નથી. આપણું શરીર રોગોથી ઘેરાઈ ગયું હોય તો એ રોગ આપણે જ સહન કરવાનો છે. પરિવારજનો સારા ડોક્ટર પાસે લઈ જશે, સારી હોસ્પિટલમાં એડમિટ કરશે, ઘણો ખર્ચો કરશે, પણ રોગ જે સહન કરવાનો છે એ માત્ર આપણે જ સહન કરવાનો આવવાનો છે. આપણી જગ્યાએ બીજા કોઈને સહન કરવાનું આવવાનું નથી. મૃત્યુ પણ જ્યારે પણ આવશે તેવા સમયે પણ આપણી સાથે કોઈ જ આવવાનું નથી. આપણું મૃત્યુ એટલે તે સમયે પણ આપણને શરણ આપનાર કોઈ જ નહીં હોય. ઉલટાના જો સંસારી સ્વજનો એની પાસે મરણ સમયે ગયા તો આપણા પરિણામ બગડી જવાના છે. સમાધિ પૂર્વકનું જે મૃત્યુ થવું જોઈએ એ નથી થવાનું. પરમાત્મા પાસેની આપણી પ્રાર્થના સમાહી મરણમ ચ, મને સમાધિ પૂર્વકનું મૃત્યુ પ્રાપ્ત થાવ. કદાપી પરમાત્મા પાસે જઈને એમ નથી કહેતા કે મારું મરણ જ ક્યારે ના આવે, આવી પ્રાર્થના આપણે કોઈ દિવસ નથી કરતા. કારણ કે આપણે જાણીએ છીએ કે મૃત્યુ તો નિશ્ચિત છે, એ તો આવવાનું જ છે, પણ મને આ મૃત્યુ સમાધિ પૂર્વકનું જોઈએ છે. હવે જે સમાધિ પૂર્વકનું મૃત્યુ જો જોઈતું હોય તો એ ક્યારે આવે? જીવન શાંતિમય પસાર થયું હોય, દરેક કર્મોના ઉદય કાળે, એ સમયે આપણે વિચારતા હોઈએ કે ગમે તેવી આપત્તિ આવી છે એ આપત્તિને આમંત્રણ આપનાર હું પોતે જ છું, માટે જ આ આપત્તિ આવી છે. પૂર્વજન્મમાં એવો અસાતા વેદનીય વગેરે કર્મો ઉપાર્જન ન કર્યા હોત તો આ જન્મની અંદર આપત્તિ આવવાની કોઈ શક્યતા હતી જ નહીં. જે જે બાબતમાં તકલીફો આવે છે એ દરેક તકલીફનું નિર્માણ આપણે જાતે કરેલું છે. એટલે જ્યારે કોઈને આમંત્રણ આપ્યું હોય તો તેવા સમયે મોઢું હસતું રાખવાનું હોય. એમ જીવનની અંદર જે જે પણ પ્રોબ્લેમો આવે તે દરેક પ્રોબ્લેમોને હસતા મોઢે ક્ષમતાપૂર્વક જો સહન કરવામાં આવે તો જ આ સમાધિપૂર્વકનું મૃત્યુ થાય. નહીંતર સમાધિપૂર્વકનું મૃત્યુ એટલું સહેલું નથી. બહુ જ ઓછા જીવો એવા હોય કે જેને આવું મરણ પ્રાપ્ત થાય. અમારે ત્યાં ગોરેગામમાં એક એવંતીભાઈ કરીને એક શ્રાવક મહિનામાં 27 પૌષદ કરે, 27 પૌષદ. એ બાટલી બોય કંપનીની અંદર એ મેનેજર હતા, છૂટા થયા, સારી એવી રકમ હાથમાં આવી, દીકરાને આપી દીધી, દીકરાએ શેરબજારમાં એ રકમ ગુમાવી દીધી, પણ પોતે જરા પણ મનની અંદર દુર્ભાવ લાવ્યા વિના નક્કી કર્યું કે કંઈ નહીં, આપણે રોજ પૌષદ જ કરવાનું, એટલે કાંઈ ટેન્શન જ નહીં. મહિનામાં 27 પૌષદ, અને આવું વર્ષોથી કરતા હતા. અને હમણાં 2 મહિના પહેલાં પૌષદની અંદર જ પ્રતિક્રમણમાં 28 દેશો બોલતા બોલતા કાળધર્મા. કારણ કે તે વર્ષો સુધી જે ઘૂંટાયું હોય એ તમને છેલ્લે સામે આવીને ઊભું રહી જાય. તમે આટલા વર્ષો સુધી પૌષદની સાધના કરી હોય એટલે સાધુ જેવું જ જીવન જીવ્યા માટે 28 દેશો બરાબર ગુરુવંદનના અવસરે એને દેહ છોડી દીધો, બીજા દિવસે સંઘે પાલખી કાઢી. કારણ કે જીવન જ એવું હતું કે એના કારણે તે રીતે કર્યું. એટલે સમાધિપૂર્વકનું મૃત્યુ એ તો જ પ્રાપ્ત થાય કે જીવન જેનું શાંતિમય પસાર થતું હોય. આદિ વ્યાધિ અને ઉપાધિ એની વચ્ચે મન ક્ષમતામાં રમ્યા કરતું હોય એ આદિ વગેરે, આદિ એટલે માનસિક ચિંતા, અને ઉપાધિ એ તો આ સંસારની અંદર ડગલે ને પગલે ઊભી થયા જ કરે છે.
પણ આ બધી કર્મજન્ય સ્થિતિ છે એમ સમજીને જો સમતા રાખી દે તો સમાધિ મરણ દુર્લભ નથી પણ આ સમતા રાખનારા જીવો એ બહુ જ ઓછા છે જ્યારે જ્યારે પણ આપત્તિ વગેરે આવે છે ત્યારે એનું નિમિત્ત જે જીવો બન્યા છે એને એ દોષ આપતો રહે છે અને એના કારણે બિચારો નવા કર્મ બાંધે છે અને વળી પાછું એનું સંસાર પરિભ્રમણ આવી જ રીતે ચાલુ ને ચાલુ જ એ રહેતું હોય છે એટલે આ મિથ્યાત્વ મોહનીય નામનું કર્મ એ દૂર કરવા માટે એમણે કહ્યું ભાઈ તથા ભવ્યત્વનો પરિપાક પણ એના માટેના સાધન બતાવી દીધા કોઈ કહે કે ભાઈ જ્યારે પણ નસીબમાં હશે ત્યારે જવાશે તો પછી એવી રીતે તથા ભવ્યત્વનો પરિપાક નહીં થાય એ પરિપાક કરવા માટે પણ જીવે પુરુષાર્થ કરવો પડશે પ્રયત્ન કરવો પડશે અને એ પ્રયત્ન એટલે આ છે અરિહંત સિદ્ધ સાધુ અને કેવલી પ્રરૂપિત ધર્મ આ ચારના શરણનો સ્વીકાર એટલે એમની જે જે આજ્ઞાઓ છે એ આજ્ઞાનું પાલન કદાચ ક્યાંક આજ્ઞાનું પાલન નથી થતું તો કરવા જેવું આ જ છે મારી નબળાઈ છે મારાથી આ પાલન નથી થતું બસ આટલા સુધી હોય તો પણ તે માર્ગમાં છે ત્યાર પછી કહ્યું કે દુષ્કૃત ગ્રહા સુકૃતનો નંબર ત્રીજો મૂકી દીધો એ પછી કરવાનો ત્યાર પછી જીવનમાં જે દોષો સેવાઈ ગયા હોય એ સેવાયેલા દોષોનો મનની અંદર તીવ્ર પશ્ચાતાપ ચાલ્યા કરે અને તીવ્ર પશ્ચાતાપ એ એવો પશ્ચાતાપ હોય કે મોટી પણ કરેલી ભૂલ મોટા પણ કરેલા પાપો કે જે પાપની આપણે સ્વપ્નમાં કલ્પના ન કરી શકીએ એવા પાપો પણ જીવનમાં સેવાઈ ગયા હોય તો એવા પાપ કરનાર પણ એ ભવમાં સમ્યક દર્શન આદિ પ્રાપ્ત કરીને કેવળ જ્ઞાન પામીને મોક્ષે ચાલ્યા જાય પણ એના માટેનું માધ્યમ આ દુષ્કૃત ગ્રહા એ એના માટેનું એ માધ્યમ છે દાખલા તરીકે ખંદક મુનિ તો શું થયું એને પોતાના શરીરની ચામડી ઉતરી પણ તેવા સમયે એટલા બધા સમતા ભાવમાં રહ્યા અને પોતાના દુષ્કૃતની ગ્રહા આમ સામાન્ય રીતે એ દોષ પૂર્વજન્મનો હતો પૂર્વજન્મની અંદર પણ એવા પણ કેટલાક જીવો છે કે આ જ જન્મની અંદર દ્રઢ પ્રહારીએ ચાર હત્યાઓ જે ભવમાં કરી એ જ ભવમાં એટલો તીવ્ર પશ્ચાતાપ કર્યો કે એક ભવમાં કેવળ જ્ઞાન થઈ ગયું એમ ખંદક મુનિની ચામડી ઉતરાવનાર જે એના સગા સાડા રાજા એ રાજા પણ ચામડી ઉતરાવી પણ એક ભવમાં ચારિત્ર ગ્રહણ કરી પશ્ચાતાપ અને આલોચના કરીને એક ભવમાં કેવળ જ્ઞાન પામીને મોક્ષે ગયા બીજો ભવ પણ નહીં તો આવા કોઈ પાપો આપણે સ્વપ્નમાં પણ વિચારી શકતા નથી પણ આવા તીવ્ર પાપો કરનાર પણ આ દુષ્કૃત ગ્રહના પ્રભાવે જો એ જ ભવમાં કેવળ જ્ઞાન પામીને મોક્ષે જતા હોય તો આપણે તો કોઈ આવા પાપો કરતા નથી આવા પાપનો વિચાર સુદ્ધા પણ આવતો નથી તો પછી આપણા જે પાપો છે એ અપેક્ષાએ તો બહુ સામાન્ય પાપો છે પણ આપણો પશ્ચાતાપ એવો તીવ્ર નથી હોતો જો પશ્ચાતાપ તીવ્ર હોય તો બધા જ પાપ કર્મો ધોવાઈ જાય એ રીતે એટલે બીજા નંબરમાં જે પણ દોષો અહીં ગ્રહા એટલે ગુરુની સમક્ષ જઈને જે કેવું તે ગ્રહા છે નિંદા એટલે આત્મા સાક્ષીએ દોષોની આલોચના કરવી એને નિંદા કહેવાય ગુરુની સાક્ષીએ એ કરવી એને ગ્રહા કહેવાય નિંદા કરતા ગ્રહામાં કર્મની નિર્જરા વધારે થાય કારણ કે આપણે આપણી ભૂલ ગુરુને જણાવીએ છીએ અને એ જણાવવાના કારણે પાપથી આત્મા હળવો થઈ જાય એટલે એ ગ્રહા અને ત્યાર પછી કહ્યું કે સુકૃત કરણી પોતાની જે પણ શક્તિ છે એ શક્તિ મુજબના સુકૃતો પોતે કરવાના અને બીજા આત્માઓ જે જે સુકૃત પરમાત્માની આજ્ઞા મુજબના કરી રહ્યા છે પછી ત્યાં એમ નથી કહ્યું કે જે જૈન હોય એની જ અનુમોદના કરવી શ્રાવક શ્રાવિકાની જ અનુમોદના કરવી બીજા કોઈની અનુમોદના ન કરવી આવી કોઈ વાત નથી ત્યાં તો મહોપાધ્યાય યશો વિજયજી મહારાજે ચેતન જ્ઞાન અજવાળીએ એ સજ્જાયમાં કહ્યું અન્યમાં પણ દયાદિક ગુણા જે જીન વચન અનુસાર રહે અન્ય ધર્મીઓમાં પણ ભગવાનના વચન પ્રમાણેના જ્યાં જ્યાં ગુણ દેખાય ત્યાં ત્યાં બધાની અનુમોદના કરવાની છે તો એ અનુમોદના કરવા દ્વારા એ થાય તો તથા ભવ્યત્વનો પરિપાક કરવા માટે શરણ સ્વીકાર એનાથી કૃપા પ્રાપ્ત થાય
દુષ્કૃત ગરહા એનાથી પાપનો રસ હળવો થાય, અશુભ કર્મનો રસ હળવો થઈ જાય, અને કેટલીક વખત એ અશુભ કર્મનું સંપૂર્ણ નિર્જરા થઈ જાય, અશુભ કર્મ શુભમાં પલટાઈ જાય એવું પણ બને, અને સુકૃત અનુમોદના જે તમારું પુણ્ય કર્મ છે એ પુણ્યાનું બંદી બની જાય, અને ચાર ઠાણિયા રસવાળું નિકાચિતની કક્ષા જેવું એવું જબરદસ્ત પુણ્ય બની જાય. કારણ કે એક સુકૃત ભલે કર્યું એક જ વખત, પણ જેટલી વખત તમે સુકૃતને યાદ કરો, જેટલી વખત અનુમોદના કરો, એટલી વખત પુણ્ય કર્મનો બંધ આત્માને થયા જ કરે, થયા જ કરે, થયા જ કરે. જેમ આજકાલ આપણા બેંક એકાઉન્ટમાં પણ ડાયરેક્ટ પૈસા જમા થઈ જાય છે, બસ એવી રીતે અહીં પણ આપણા પુણ્યના એકાઉન્ટની અંદર તમે જ્યારે જ્યારે પણ કોઈને પણ શુભ પ્રવૃત્તિ એની અનુમોદના કરો, એને જોઈને મનથી રાજી થાવ, એટલે તમારા એકાઉન્ટમાં પણ પુણ્યની બેલેન્સ જમા થતી જ જાય. બોલો, બીજા કોઈ એવા ધર્મો નથી કે એમ કે ભાઈ અનુમોદનાથી પણ આટલો લાભ થાય. આપણે ત્યાં તો ભાઈ કરણ કરાવણ ને અનુમોદન સરીખા ફળ નીપજાયો. બોલો, કઠિયારો મહાત્માને ઓરાવી રહ્યો છે અને હરણ સામે ઊભું ઊભું અનુમોદના કરી રહ્યું છે, ત્રણે કાળધર્મ પામીને એક જ સાથે પાંચમા દેવલોકમાં મિત્ર દેવો તરીકે ઉત્પન્ન થઈ ગયા. ઓલો પશુ છે, પણ પશુ હોવા છતાં પણ ધન્ય છે, એ સુપાત્ર દાનનો લાભ લઈ રહ્યો છે. કારણ કે સમની પંચેન્દ્રિય છે, એટલે મન છે તેની પાસે, એટલે એ મનથી અનુમોદના કરે છે. પેલો ઓરાવી રહ્યો છે, સાધુ તો ઉત્તમ જીવન જીવી રહ્યા છે, એટલે સૌથી વધારે લાભ સામાન્ય રીતે સાધુને થવો જોઈએ, પણ એના બદલે એની અનુમોદના જે કરી તો એને પણ એટલો જ લાભ છે, ત્યાં સુધી આત્મા પાંચમા દેવલોકમાં પહોંચી ગયો. અનુમોદનામાં આપણે કંઈ ખરેખરું પડતું નથી, કંઈ આપવું પડતું નથી, અને તેમ છતાં પણ આપણને ઈર્ષ્યા નામનો દોષ એ અનુમોદના કરતાં પણ રોકે છે, અથવા ઈગો એ અનુમોદના કરતાં આપણા આત્માને રોકી દે છે, એટલે એને હટાવી દેવાની જરૂર છે. જે જે જીવો ભગવાનની આજ્ઞા પ્રમાણે જે જે પ્રવૃત્તિ કરી રહ્યા છે એ બધાની અનુમોદના કરતા જ રહીએ, કરતા જ રહીએ, કરતા જ રહીએ, તો પુણ્ય કર્મ એકદમ પ્રકૃષ્ટ કોટીનું થઈ જાય, એટલે ભવાંતરની અંદર પણ સામગ્રીની સાથે સદબુદ્ધિ એની પણ પ્રાપ્તિ થઈ જાય. એટલે આ તથા ભવ્યત્વના પરિપાક માટે આ ત્રણેય વસ્તુઓ બહુ જ જરૂરી છે. એટલે દરરોજ બોલો શરણ સ્વીકાર, એટલે દરરોજ રાત્રે સુતી વખતે તમે વિચાર કરી શકો, આજે મેં કેટલી હરિહંત ભગવાનની આજ્ઞાનું પાલન કર્યું, સવારે નવકારસીનું પચખાણ કર્યું તો ભગવાનની આજ્ઞાનું એટલા અંશે આપણે પાલન કર્યું, ચૂલો પેટાવતા પહેલા જો ચૂલાને પૂંજવાનું કામ કર્યું તો એ પણ પરમાત્માની આજ્ઞાનું એટલા અંશે પાલન કર્યું, પરમાત્માની પૂજા કરવા જતાં માત્ર થોડા પાણીથી સ્નાન કરીને પરમાત્માની પૂજા કરવા માટે આવ્યા તો એ પણ એટલા અંશે પરમાત્માની આજ્ઞાનું પાલન થઈ ગયું, રસોઈ બનાવતી વખતે જૈનાનું પાલન કર્યું, વ્યાપાર કરતી વખતે નીતિ ધર્મનું પાલન કર્યું, તો આ બધું ભગવાનની આજ્ઞાનું પાલન છે. આજના દિવસે પણ અત્યારે સાંજે આવ્યા, તિવિયાર કે ચોવિયારનું પચખાન લઈને આવ્યા તો એ પણ ભગવાનની આજ્ઞાનું પાલન થયું. તો બસ આ જેટલા અંશે જ્યાં જ્યાં પાલન, એ પાલનનો ભાવ આવ્યો ત્યાં ત્યાં એમની કૃપા આપણને ચોક્કસ પ્રાપ્ત થાય. એવી જ રીતે દરેક જગ્યાએ દુષ્કૃત ગ્રહ, આજના દિવસે મારાથી કયો દોષ સેવાયો એને યાદ કરીને મનમાં પશ્ચાતાપ કરવાનો, મારે આ દોષ સેવવાની જરૂર નહોતી, અને એ રીતે જો પશ્ચાતાપ થયા કરે તો એ દોષ દ્વારા ઉપાર્જન કરેલું પાપ કર્મ, એ પાપ કર્મ કેટલીક વખત એકદમ દૂર થઈ જાય અને કેટલીક વખત હળવું થઈ જાય, તો હળવું ત્યાં સુધી થાય કે જ્યાં તમને ફાંસીની સજા થવાની હોય ત્યાં માત્ર સોયની સજાથી એ કર્મ દૂર થઈ જાય, પણ એના માટેનો મુખ્ય જે પાઠ જે છે તે દુષ્કૃતની ગરહા એ મુખ્ય પાઠ છે. એટલે જે પણ દોષો સેવાઈ ગયા હોય એ બધાનો પશ્ચાતાપ જો ચાલ્યા કરે તો એ લાભ થાય. અને ત્રીજા નંબરમાં આજના દિવસે મારાથી સારા કામો કયા થયા,
અથવા આજે મેં બીજા લોકો જે સારા કામ કરી રહ્યા છે એનો જોડે પરિચય થયો તો એની અનુમોદના આપણે કરીએ કે એને આ સારું કામ કર્યું, આ સારું કામ કર્યું, આ સારું કામ કર્યું. જેટલા પણ કામો થયા બધાની અનુમોદના જો આ રીતે થઈ જાય તો શું થાય? તો કે તો તમારા તથા ભવ્યત્વનો પરિપાક જલ્દીથી થાય. જે મોક્ષ ગમનની યોગ્યતા એ આપણા આત્માની યોગ્યતાનો વિકાસ થાય. પણ આ યોગ્યતા વિકસાવવા માટે આ જન્મ એક એવો છે કે એમાં આપણે આ પ્રવૃત્તિ કરી શકીએ. નરકમાં જઈએ, દેવ તરીકે જઈએ, તિર્યંજ તરીકે જઈએ તો આમાંથી કાંઈ થવાનું નથી. માત્ર અત્યારના આપણી પાસે સમજ છે અને આપણે આના દ્વારા આપણા તથા ભવ્યત્વનો પરિપાક કરી શકીએ. એ પરિપાક થતાં મિથ્યાત્વ મોહનીય નામનું કર્મ આત્મા ઉપરથી દૂર કરી શકીએ અને એ કર્મ દૂર થયું એટલે સંસાર પરિમિત બની ગયો અને પરિમિત બન્યા પછી હવે તમે શુદ્ધ ધર્મ કરવા લાગો એટલે ભલે મેક્સિમમ કાળ એ અર્ધ પુદ્ગલ પરાવર્ત કાળ હોય પણ કદાચ બીજા જ ભવે ત્રીજા જ ભવે આત્મા મોક્ષે ચાલ્યો જાય એટલો બધો હળવો તમે આત્માને કરી શકો. પણ એના માટે આ ત્રણનું વારંવાર સેવન એનાથી આ લાભ થશે. આના દ્વારા તથા ભવ્યત્વનો પરિપાક, એના દ્વારા મિથ્યાત્વ મોહનીય કર્મનો ક્ષય અને એના દ્વારા શુદ્ધ ધર્મની પ્રાપ્તિ અને શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થતા આ સંસારનો મૂળથી ઉચ્છેદ, આ આખી સાયકલ છે, આ ક્રમ છે, આ ક્રમથી જ આપણે આગળ વધવાનું છે. તો એ કરવાથી શું થાય? તો કે સયા સુપણિહાણમ, અત્યંત એકાગ્રતા પૂર્વક. પણિહાણમ એટલે પ્રણિધાન, પણ સુ એટલે અત્યંત પ્રણિધાન, અત્યંત એકાગ્રતા. મન વચન અને કાયા એ ત્રણેયની એકરૂપતા પૂર્વક જો આ પ્રમાણે સરળ ગમન વગેરે જો કરવામાં આવે, અહો કાયપ મીણમ હોઉં કામિણમ, હોઉ કામિણમ એટલે મોક્ષની ઈચ્છાવાળા જીવોએ આ રીતે જો કરે તો એને શું કરવાનું? તો કે ભુજ્જો ભુજ્જો સંકી લેશે. જો આત્મામાં સંકલેશ હોય તો વારંવાર ભુજ્જો ભુજ્જોનો અર્થ વારંવાર આ સૂત્રનો સ્વાધ્યાય કરવો. આ પંચસૂત્ર નામના પહેલું સૂત્ર જે પાપ પ્રતિઘાત અને ગુણ બીજા દાનરૂપ છે. અહીં પાપ પ્રતિઘાત એટલે કયા પાપનો પ્રતિઘાત? તો કે મિથ્યાત્વ મોહનીય નામના પાપનો પ્રતિઘાત. કારણ કે આપણી જેટલી 158 કર્મ પ્રકૃતિઓ છે, 158 કર્મ પ્રકૃતિમાંથી આત્માને સૌથી મોટું નુકસાન પહોંચાડનાર જો કોઈ કર્મ પ્રકૃતિ હોય તો તે મિથ્યાત્વ મોહનીય નામની કર્મ પ્રકૃતિ છે. તો એનો પ્રતિઘાત, એનો નાશ, અને એનો નાશ થતાં ગુણ બીજા ધાન એટલે સમ્યક દર્શન રૂપી ગુણ એ બીજ એ આત્માની અંદર આવે એના માટે આ પ્રથમ સૂત્ર એનો સ્વાધ્યાય કરવાનો છે. તમે એમને પ્રથમ સૂત્ર આમ કન્ટિન્યુઅસ બોલી જાઓ તો વધારે વધારે 5 મિનિટ લાગે. બસ 5 મિનિટથી વધારે સમય આ પહેલું સૂત્ર બોલવામાં લાગતો નથી. તમે કદાચ હજુ કંઠસ્થ નથી કર્યું, અંદર જોઈ જોઈને બોલો એટલે થોડુંક તમારે 2 મિનિટ વધારે થાય, 5 ને બદલે 7 મિનિટ થાય. નહીંતર 5 મિનિટમાં આ સૂત્ર બોલાઈ જાય એટલે વારંવાર આ સૂત્રનો સ્વાધ્યાય કરવાનો છે. એવા પણ દાખલાઓ છે કે જે વ્યક્તિ આપઘાત કરવા માટે જતી હોય અને એને ગુરુ ભગવંત મળી ગયા હોય, એને કહ્યું હોય કે ભાઈ આ સૂત્રનો સ્વાધ્યાય કર, તારે કંઈ કરવાની જરૂર નથી, અને મહિનો એકાગ્રતાપૂર્વક એનો સ્વાધ્યાય થયો, જેટલા પ્રોબ્લેમો હતા બધા જ પ્રોબ્લેમો એના સહજ રીતે સોલ્વ થઈ ગયા. એટલે આ સૂત્રની એ તાકાત છે. કારણ કે આ સૂત્ર મંત્રાક્ષરોથી ગર્ભિત છે અને એ ગર્ભિત હોવાના કારણે તમે જે પણ સંકલ્પ કરો તે પ્રમાણે એ સંકલ્પની સિદ્ધિ આ સૂત્રના સ્વાધ્યાયથી અવશ્ય થતી હોય છે. પરંતુ સંકલ્પ એવો હોવો જોઈએ કે જે મોક્ષ માર્ગને અનુકૂળ હોય. જો ભૌતિક આકાંક્ષા કે એવો જો સંકલ્પ કર્યો તો એ સિદ્ધ તો થશે પણ એ નિયાણા તરીકે ચાલ્યો જશે અને નિયાણું આત્માને સંસારમાં ભટકાવશે, લાભ થઈ જશે પણ સંસાર પરિભ્રમણ પણ આત્માનું વધશે. એટલે છેવટે કોઈ જાતની પ્રતિકૂળતા હોય
તો પણ સંકલ્પ કરો એ ભલે પ્રતિકૂળતા દૂર થાય પણ તેવા સમયનો સંકલ્પ એવો હોવો જોઈએ કે જો આ પ્રતિકૂળતા દૂર થઈ જાય તો હું ધર્મની સાધના વધારે સારી રીતે કરી શકું એવા આશયપૂર્વક જ્યારે એ સંકલ્પથી આ સૂત્રનો સ્વાધ્યાય કરવામાં આવે છે તો પણ હજુ વાંધો નથી કારણ કે આપણો ધ્યેય આપણું લક્ષ્ય એ મોક્ષ માર્ગે ચાલવાનું આપણું લક્ષ્ય છે પ્રતિકૂળતા વધારે છે માટે એ માર્ગ ઉપર આપણે ચાલી શકતા નથી એ જો પ્રતિકૂળતા દૂર થઈ જાય તો આપણે ત્યાં ચાલી શકીએ એટલા માટે આપણે ભાવનાથી ભાવિત બનીએ છીએ એટલે કે ભૂજ્જો ભૂજ્જો સંકી લેશે જ્યારે પણ આપણામાં રાગ કે દ્વેષ કસાયો એની તીવ્રતા હોય વધારે પ્રમાણમાં ગુસ્સો હોય વધારે પ્રમાણમાં અહંકાર હોય કપટ વૃત્તિ હોય લોભ વૃત્તિ હોય તો તેવા સમયે આ સૂત્રનો વારંવાર સ્વાધ્યાય કરવાનો કારણ કે તેવા સમયે આપણો આત્મા સિરિયસ સ્થિતિમાં છે અને સિરિયસ સ્થિતિની અંદર જો એની કાળજી ન લીધી તો આત્મા દુર્ગતિમાં ચાલ્યો જવાનો છે એટલે જે સમયે આત્માની જે સિરિયસ અવસ્થા છે કારણ કે કષાયોના આવેગ વખતે આયુષ્યકરમાં બંધાઈ જાય તો એ આત્માને દુર્ગતિમાં ચાર્યા જવું પડે છે એમાં પણ અનંતાનુમંદી નામનો કષાયનો આવેગ હોય અને જો આયુષ્યકર્મ બંધાઈ ગયું કે એ વખતે મૃત્યુ થઈ ગયું તો નક્કી નરક ગતિમાં ચાર્યા જવું પડે છે અપ્રત્યાખ્યાનીય નામના કષાયનો આવેગ હોય અને આયુષ્ય કર્મનો બંધ કે મૃત્યુ થઈ જાય તો તિર્યજ ગતિમાં ચાલ્યા જવું પડે છે પ્રત્યાખ્યાનીય નામના કષાયનો આવેગ હોય અને આયુષ્યનો બંધ પડી જાય તો મનુષ્ય ગતિમાં અને સંજ્વલન કષાયના ઉદય વખતે આયુષ્યનો બંધ કે મૃત્યુ થાય તો આત્મા દેવગતિમાં જાય પણ અહીં મોટા ભાગે જ્યારે આવો આવેશ અપ્રશસ્ત સ્વરૂપે હોય ત્યારે અનંતાનુમંદી અપ્રત્યાખ્યાનીય સ્વરૂપે રહેતો હોય છે અને એ આપણા આત્માને દુર્ગતિમાં ધકેલવાનું કામ કરે છે માટે જ્યારે જ્યારે પણ વધારે પડતો આવેશ આવે વધારે રાગ કે દ્વેષ થાય ત્યારે ત્યારે આ સૂત્રનું સ્મરણ બસ એ તરત જ ચાલુ કરી દેવાનું કે જેથી કરીને કષાયો હળવા થઈ જાય એટલે ભૂજ્જો ભૂજ્જો સંકી લેશે અને પછી કહ્યું તિકાલમ અસંકી લેશે જો આત્મામાં સંકલેશ ન હોય તો પણ મિનિમમ 3 વખત આ સૂત્રનો સ્વાધ્યાય અવશ્ય કરવો સવાર બપોર અને સાંજ જેમ નોર્મલ સ્થિતિમાં પણ તાવ માથું કે શરદી થયા હોય તો પણ ડૉક્ટર 3 ટાઈમની દવા આપે છે બસ એમ આ નોર્મલ સ્થિતિની અંદર પણ દિવસમાં 3 વખત આ ઔષધનું સેવન કરવાનું છે એટલે દિવસમાં 3 વખત આ પંચસૂત્ર એના પહેલા સૂત્રનો સ્વાધ્યાય આપણે ચોક્કસ કરવાનો હોય છે બસ આ ભૂમિકા કરી અને ભૂમિકા કર્યા પછી હવે કહે છે પહેલા કહ્યું 14 શરણાગમન 4 શરણનો સ્વીકાર તો 4માં સૌથી પહેલા અરિહંત છે જો દરેકમાં પહેલા અરિહંતની બાબત આવશે દુષ્કૃત ગ્રહામાં પણ મોટું દુષ્કૃત કહ્યું તો કે અરિહંતની આશાતના એ મોટામાં મોટું દુષ્કૃત છે એટલે એની ગ્રહામાં પણ પહેલાં અરિહંત એના તરફની આપણી જે આશાતનાઓ થઈ હોય એના પશ્ચાતાપની વાત આવશે એમ સુકૃત અનુમોદનામાં પણ મોટામાં મોટો સુકૃત કરનાર કોણ તો કે અરિહંત પરમાત્મા ધર્મ તીર્થની તેઓ સ્થાપના કરીને મોટામાં મોટો સુકૃત કરે છે માટે સૌથી પહેલા એની અનુમોદના એટલે આવી રીતે દરેક જગ્યાએ ઉપકારની દ્રષ્ટિએ અરિહંત પરમાત્મા એમનો ઉપકાર વિશેષ છે અને માટે સૌથી પહેલા દરેક જગ્યાએ અરિહંત પરમાત્મા એની વાત આવશે તો અહીંયા શરણ સ્વીકાર તો શરણ સ્વીકારમાં સૌથી પહેલા અરિહંત પરમાત્મા એનું શરણ એ રીતે સ્વીકારવાની વાત છે તો એની પદો જાવત જીવમ મે ભગવંતો ના તથા ભવ્યત્વ એટલે શું છે કે જીવની મોક્ષ ગમનની યોગ્યતા એ બધાની જુદી જુદી છે અને અધ્યવસાયો એ દરેકના જુદા જુદા હોઈ શકે પણ તથા ભવ્યત્વ અને અધ્યવસાય એક જ નથી અધ્યવસાય દ્વારા તથા ભવ્યત્વનો પરિપાક થાય છે પણ કેવા અધ્યવસાય દ્વારા તો આમ આવા અધ્યવસાયો આવા પરિણામો એના દ્વારા આ તથા ભવ્યત્વ એનો પરિપાક થાય છે ને એના કારણે જીવ જલ્દી નિસરણી
જે ગુણસ્થાનની નિશાની છે એ જલ્દી ચડીને એ મોક્ષે પહોંચે છે. જાવત જીવમ મે ભગવંતો પરમતી લોકણાઃ અણુત્તર પુણ્ય સંભારા ક્ષીણ રાગ દોષ મોહા અચિંત ચિંતામણી જીવન પર્યંત જ્યાં સુધી છેલ્લો શ્વાસ ચાલે ત્યાં સુધી, જ્યાં સુધી મારું જીવન સમાપ્ત ના થાય ત્યાં સુધી મને આમનું શરણ પ્રાપ્ત થજો. તો કોઈને એમ થાય ભાઈ જીવન સુધીની જ વાત કેમ કરી, આગળની વાત કેમ ના કરી? તો કે એ આપણા હાથમાં નથી, આપણને ખબર નથી કે અહીંથી મૃત્યુ પામીને આપણું શું થવાનું છે. એટલે મેક્સિમમ પ્રતિજ્ઞાઓ આપણે જીવન પર્યંતની લઈએ છીએ. આજે કોઈ પણ ચારિત્ર ગ્રહણ કરે અને કરેવી ભંતે ઉચ્ચરે તો એમાં પણ કે જાવત જીવાએ, ત્યાં પણ જીવન પર્યંતની પ્રતિજ્ઞા. આપણે પણ આજના દિવસે જે નિયમ લઈએ એ નિયમ વધારેમાં વધારે જીવન પર્યંતનો હોય. એટલે આપણા નિયમો એ જે, અને ખરેખર આપણે જે પણ નિયમ સ્વીકારીએ એ જીવન પર્યંતના નિયમો લેવા જોઈએ. આપણે શું કરીએ છીએ, લિમિટેડ ટાઈમ માટે લેતા હોઈએ છીએ. ભાઈ ચાલો આનો ત્યાગ, પણ 2 વર્ષ માટે ત્યાગ. હવે 2 વર્ષ માટેનો ત્યાગ તમે કરો એટલે એકાદ મહિનો બાકી હોય ત્યારથી કાઉન્ટ ડાઉન શરૂ થઈ જાય કે ભાઈ હવે આટલું જ બાકી છે બસ, પછી મને છૂટ. અને એ મહિનો પૂરો થઈ જાય પછી 2 વર્ષમાં જેટલું ન વાપરતો હોય એટલું એક છેલ્લા મહિનામાં વાપરી નાખે. એટલે કારણ કે તમે લિમિટ રાખી છે કે ભાઈ 2 વર્ષ, એટલે એના વિચારો આવે છે. પણ જેને જીવન પર્યંતના જ પચખાણ હોય એને એ વિચાર જ નથી આવવાનો. હેમવલ્લભ સુરી મહારાજને ક્યારે પણ આવું કાંઈ ખાવા પીવાનો વિચાર જ નથી આવવાનો, કારણ કે એને આઈ વિલ જીવન પર્યંત ના કરવાના છે. એટલે પછી હવે એને પારણાનો કોઈ દિવસે વિચાર જ નથી આવવાનો કે ભાઈ હવે મને રસગુલ્લા મળવાના છે કે રસમલાઈ મળવાની છે કે ગુલાબજાંબુ મળવાના છે. આવો કોઈ દિવસે એને વિચાર નહીં આવે, કારણ કે જીવનભરનું પચખાણ છે માટે નથી આવતું. એટલે આપણે જે પ્રત્યાખ્યાન નિયમ લઈએ છીએ તે અમુક સમય પૂરતા હોય છે, અને એમાં પણ અમુક બાબતોમાં, ધારો કે શિયાળાના દિવસો હોય તો એની અંદર બધું ભાજી ને બધું વાપરવાની છૂટ હોય, એટલે જ્યારે છેલ્લું અઠવાડિયું બાકી હોય ત્યારે પાત્રાથી માંડીને બધું રોજ અલગ અલગ એ જ વેરાયટી બનતી હોય, કારણ કે ભાઈ 8 મહિના નથી વાપરવાનું, એટલે એ જ ચાલ્યા કરે. તો પછી રાગ તો છૂટે નહીં એના ઉપરનો, રાગ ના છૂટે તો પછી લાભ કેવી રીતે થાય? એટલે અહીંયા કોઈ જાવત જીવામ, મને આ બધા જીવન પર્યંત શરણરૂપો, અમુક સમય માટે નહીં પણ જ્યાં સુધી મારું આયુષ્ય સમાપ્ત ન થાય ત્યાં સુધી હું એમને જ વફાદાર છું. બસ એમના સિવાય, અરિહંત સિવાય હું કોઈની પણ પાસે જઈશ નહીં. હા, દ્વેષ ભાવના કારણે નહીં, બીજા બધા તરફ તમે માધ્યસ્થ ભાવ રાખ્યો છે, અને માધ્યસ્થ ભાવ રાખીને અરિહંત પરમાત્મા તરફ તમે બહુમાન ભાવ રાખો છો. જો ત્યાં માધ્યસ્થ ભાવ ન રહ્યો તો વળી પાછા આપણે ગુનેગાર બની જઈશું, તો ત્યાં પાછો કર્મનો આશ્રય એ નિમિત્તે પણ આપણને થયા કરશે. એટલે અન્ય દેવ તરફ માધ્યસ્થ ભાવ રાખીને અરિહંત પરમાત્મા તરફનો બહુમાન ભાવ, એટલે કે જાવત જીવન, જીવન પર. અને આ જાવત જીવન શબ્દ 4 શરણ છે, એમાં પહેલામાં મૂક્યો છે અને છેલ્લામાં મૂક્યો છે. એટલે એનો અર્થ એ કે વચ્ચે પણ લઈ જ લેવાના છે. પહેલે ને છેલ્લે મૂક્યા એટલે એનો અર્થ એ કે એનું અનુસંધાન વચ્ચે પણ ચાલુ છે. એટલે એક ધર્મમાં પણ છેલ્લે જાવત જીવન શબ્દ છે, અહીં પણ છેલ્લો જાવત જીવન શબ્દ છે પહેલા. એમ સિદ્ધ અને સાધુ એનું શરણ પણ મને જીવન પર્યંતનું જ હોજો, કારણ કે મહાપુરુષોની જે રચના હોય એ રચના એવી હોય કે ઓછા શબ્દોમાં એમને વધારે કેવું હોય, કારણ કે એની સમયનું એમને મૂલ્ય છે, અને સમયનું મૂલ્ય હોવાના કારણે બિનજરૂરી એક પણ શબ્દ એનો તેઓ ઉપયોગ કરતા નથી. અને એટલે એ અનુસંધાનથી આપણે સમજી લેવાનું છે. જાવત જીવમ, જીવન પર્યંત, મેં એટલે મને, અને ભગવંતો
એટલે ભગવંતો એ ગઈકાલે આપણે વાત કરેલી ભગવંતાણમ, એમાં ભગવંતો એટલે તીર્થંકર લક્ષ્મીથી યુક્ત એ ભગવંતો અને પરમ તિલોકણાહા. આરિહંત પરમાત્મા કેવા છે? તો એક તો આગળ ભગવંતો શબ્દમાં કહી દીધું કે જે અષ્ટમહા પ્રાતિહાર્ય, 35 વાણીના ગુણો, 34 અતિશયો આવા ઐશ્વર્યવાળા. બીજા નંબરમાં પરમ તિલોકણાહા, ખાલી ત્રણ લોકના નાથ નહીં પણ પરમ તિલોકણાહા, શ્રેષ્ઠ ત્રણેય લોકના નાથ. શ્રેષ્ઠ એટલે જ્યાં પણ એમને ક્યાંક જીવની યોગ્યતા દેખાય એટલે તરત જ એના માટે નાથ બનવાનું કામ કરે. નાથ બનવું એટલે યોગ અને ક્ષેમ કરવો. મુનિ સુરત સ્વામી ભગવાન અશ્વમાં એમને યોગ્યતા દેખાય તો એક જ રાત્રિમાં 60 યોજન જેટલો વિહાર કરીને ત્યાં પહોંચી ગયા. કેમ? એક તિર્યંજ ગતિના જીવ માટે પણ આટલું બધું કેમ? તો કે પરમ તિલોકણાહા, ત્રણેય લોકના તેઓ નાથ છે અને તે પણ શ્રેષ્ઠ યોગ અને ક્ષેમ એ કરીને. એમ મેઘ કુમાર માટે પણ શું થયું કે એની આંગળી પકડીને સારથીનું કામ કરી દીધું. ધમ ધર્મ સારથી, પ્રથમ વખાણે ધર્મ સારથી પદ, આપણે પર્યુષણના ઓલામાં બોલીએ છીએ કે પ્રથમ વ્યાખ્યાન ત્યાં પૂરું થાય છે, પણ એ પૂરામાં સુણીએ કથા મેઘ કુમારની. એ મેઘ કુમારની વાત ત્યાં એટલા માટે કરી કે ભગવાન એક વખત ચારિત્ર છોડવાની ઈચ્છા થઈ ગઈ, પણ તેવા સમયે ભગવાને જ્યારે એને કહ્યું કે ભાઈ તારો પૂર્વ જન્મ તો તું યાદ કર, એક 80-80 દિવસ સુધી એક સસરાને બચાવવા માટે થઈને તે પગ અદ્ધર રાખ્યો છે અને આજે સાધુની ચરણ રજથી તું અકળાઈ જાય છે. અને જેવી આ વાત કરી, જાતિ સ્મરણ જ્ઞાન દ્વારા જાણ્યું અને જાણીને એવા સ્થિર થઈ ગયા કે ત્યાં જીવનભર માટેનું અણસણ સ્વીકારી લીધું. અને જીવનભર માટેનું અણસણ સ્વીકાર્યા પછી અનુત્તરમાં કાળ કરીને પહોંચ્યા, ત્યાંથી મનુષ્યમાં આવી અને સીધા મોક્ષે ચાલ્યા જવાના છે. બસ આ પરમ તિલોકણાહા, પરમ તિલોકણાહા એટલે અરિહંત પરમાત્મા. દરેક અરિહંત પરમાત્મા બધાનો ભાવ એક જ હોય, જો હોવે મુજ શક્તિ ઈસી સવી જીવ કરું શાસન. આશ્ચર્ય એ છે કે આજ દિવસ સુધી આવા અનંત અરિહંત પરમાત્મા થયા અને એ અનંત અરિહંત પરમાત્મા ભેગા મળીને પણ આજ દિવસ સુધી માત્ર એક નિગોદના અનંતમાં ભાગને જ મોક્ષે પહોંચાડી શક્યો છે. બધાની ભાવના એ જ હતી, હું બધાને મોક્ષે પહોંચાડી દઉં, પણ એ તેમ છતાંય અનંત 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 અરિહંત પરમાત્માઓ આજ દિવસ સુધી થયા, બધા મળીને પણ આટલા ને જ મોક્ષે પહોંચાડી શક્યા અને હજુ આના કરતા તો અનંત ગણા થશે અને તો પણ એ આટલા ને જ મોક્ષે પહોંચાડી શકશે. કારણ કે જૈયાઈ હોય પૂછા જીણાણ મક્કમી ઉત્તરમ તૈયા એકસ નિગો યસ અનંત ભાગો એ સિદ્ધિ કહો. જ્યારે જ્યારે ભગવાનને પૂછો એ ભગવાન કેટલા જીવો મોક્ષે ગયા, દરેક વખતે ભગવાનનો એક જ જવાબ હશે, માત્ર એક નિગોદનો અનંતમો ભાગ જ મોક્ષે ગયો છે. આજે સિમંદર સ્વામીને જઈને પૂછો, અનાદિકાળ પહેલા કોઈ ભગવાનને પૂછ્યો હોય કે અનંતકાળ પછી થનારા ભગવાનને તે સમયે કોઈ પ્રશ્ન પૂછશે તો તે વખતે પણ ભગવાનનો જવાબ આ જ હશે કે એક નિગોદનો માત્ર અનંતમો ભાગ જ મોક્ષે ગયો છે. બોલો, આ અરિહંત પરમાત્મા આટલા કરુણાના ભંડાર છે, સાગર છે, દરેક જીવોને તારવાની પ્રકૃષ્ટ કોટીની ભાવના છે, તેમ છતાં પણ આટલા જ જીવો મોક્ષે પહોંચ્યા એટલે એનો અર્થ શું કે અરિહંતની કરુણા આટલા જીવો જ ઝીલી શકવાના છે. આનાથી વધારે જીવો એ ઝીલી શકવા માટે પણ સમર્થ બનવાના નથી. એટલે આપણને આ પરમાત્માનું શાસન આટલા બધા જીવો છે એની અંદર બહુ જ ઓછા જીવોને આ ભગવાનનું શાસન મળ્યું અને જે મળ્યું એમાંથી પણ ભગવાનની આજ્ઞા શું છે એ ખબર તો બહુ જ ઓછા લોકોને છે. આ દેશની અંદર કે કેવું બધું બન્યા કરે છે, આમ જોવા જાઓ તો ભગવાનના માતા પિતા, તમે અહીંયા જ્યારે પણ 14 સ્વપ્ન વગેરે હોય તેવા સમયે ભગવાનના માતા પિતાનો પણ ચડાવો બોલવામાં આવે છે. તો એ ચડાવો બોલવામાં કોઈ એવા પણ લઈ જાય કે જેના ઘરની અંદર 12 હોય એ પણ ભગવાનના મા બાપ બની જાય તો એ કેટલું યોગ્ય કહેવાય? કે જે બેઝિક ગુણો એ તો એનામાં હોવા જોઈએ,
પણ એના બદલે એ દરેક ગમે તે વ્યક્તિ ભગવાનના મા બાપ બની જાય અને પછી કહે કે ભાઈ એની સાત પેઢીમાં ક્યારે કોઈને તકલીફ નહીં આવે પણ એમ નથી એ વાત સાચી છે જે ભગવાનના માતા પિતા બને એની સાત પેઢી સુધી કોઈને કંઈ પ્રોબ્લેમ ન થાય પણ એના માટેની આ શરતો છે કે એનું જીવન એ નિર્મળ હોવું જોઈએ છેવટે આ દિવસ સુધી ભલે થયું પણ જે દિવસથી ભગવાનના મા બાપ બન્યા તે દિવસથી એને શ્રાવક જીવનના જે બેઝિક આચારો છે એ તો એના જીવનમાં કાયમી ધોરણે હોવા જોઈએ અમુક દિવસ માટેની પણ કાયમી ધોરણે હોય તો પછી આ લાભ થાય આટલા સુધી પહોંચી શકાય એટલે આ રીતે જે યોગ્યતા જે વિકસાવવાની છે એ આપણને ભગવાનનું શાસન મળવા છતાં પણ આપણે આટલી યોગ્યતા નથી વિકસાવી શકતા તો ભાઈ બીજા જીવો એ તો ક્યાંથી અહીં સુધી જલ્દી પહોંચી શકશે જેને સમજ છે એ પણ નથી કરી શકે એટલે કેટલા ઓછા જીવો છે કે જે ભગવાનની કૃપાને જીવી શકે કરુણાને જીવી શકે એવા જીવો એ બહુ જ ઓછા છે એટલે કહ્યું પરમ તિલો ગણાહા અરિહંત પરમાત્મા એ શ્રેષ્ઠ ત્રણેય લોકના નાથ છે કે અણુત્તર પુન સંભાર આ દરેક અરિહંત પરમાત્મા અણુત્તર એટલે એનાથી ચડિયાતું કંઈ ન હોય હવે છેલ્લે અણુત્તર વિમાન આવે દેવલોકની અંદર છેલ્લે અણુત્તર આવે અણુત્તર એટલે શું તો કે એનાથી વધારે સુખી બીજા કોઈ નથી એનાથી એના પછી એનાથી વધારે શ્રેષ્ઠ બીજા કોઈ નથી માટે અણુત્તર એમ અહીં પણ અણુત્તર એટલે એના જેવું પુણ્ય અને સંભારા એટલે સમૂહ પુણ્યનો સમૂહ જેવો અરિહંત પરમાત્માનો છે એવો આ જગતમાં બીજા કોઈ આત્માનો પુણ્યનો સમૂહ એવો હોતો નથી ચક્રવર્તી એનું પુણ્ય પણ લિમિટેડ છે એ તો બિચારો જો દીક્ષા ન લે તો સાતમી નરકમાં પહોંચી જાય છે ભલે છ છ ખંડનું સામ્રાજ્ય મળે પણ તેમ છતાં પણ છેક સાતમી નરકનો મહેમાન પણ એ બની જાય એવી સિચ્યુએશન એટલે કોઈ દુનિયામાં એવા જીવો નથી કે અરિહંતની સરખામણીમાં પણ એનું કોઈ પુણ્ય હોય એટલે અરિહંત પરમાત્મા કે જેનું અસ્તિત્વ માત્રથી પણ રોગો દૂર થઈ જાય અસ્તિત્વ માત્રથી પણ વૈરનું વિસર્જન થઈ જાય અસ્તિત્વ માત્રથી પણ ન અતિવૃષ્ટિ થાય ન અનાવૃષ્ટિ થાય અસ્તિત્વ માત્રથી છએ ઋતુઓ અનુકૂળ બની જાય બધા બધું જ અનુકૂળ માત્ર અસ્તિત્વ બસ એને કાંઈ કરવાની જરૂર નથી માત્ર એમની હાજરી એટલા માત્રથી આવું જબરજસ્ત પુણ્ય એ અરિહંત પરમાત્માનું જ હોય એના સિવાય આ જગતમાં બીજા કોઈ આત્માઓનું આવું પ્રચંડ પુણ્ય તે કોઈનું પણ ન હોય એટલે અણુત્તર પુણ્ય સંભારા આવા અરિહંત પરમાત્માનું શરણ સ્વીકારું છું કે જે અરિહંત પરમાત્માનું પુણ્ય સમૂહ એ એવો છે કે એની તુલનામાં આ જગતમાં બીજો કોઈ જીવ આવી ન શકે અણુત્તર પુણ્ય સંભારા ખીણ રાગ દોષ મોહા ખીણ એટલે ક્ષય થયો છે સાનો તો કે રાગનો દ્વેષનો અને મોહનો મોહ એટલે મૂળતા જેની મૂળતા ચાલી ગઈ છે કારણ કે આપણને બધામાં મૂળતા એ જલ્દી દૂર નથી થતી અહીં આપણામાં ડોલરની મૂળતા છે તો ડોલરની મૂળતા છે એટલે એ દૂર નથી થતી બસ એ પ્રયત્ન પુરુષાર્થ કરે જ રાખે છે એને મેળવવા માટેનો એનો પુરુષાર્થ ચાલુ ને ચાલુ જ છે છોડી નથી શકતો કારણ કે એ બાબતમાં એ મૂળ બની ગયો છે અને આ દેશમાં તો આમ જોઈએ ને તો મોટા ભાગે તમારી પાસે જે પણ છે એમાંથી 70% તો ઉપયોગ જ નથી થતો જે પણ છે તમારું ઘર પણ એટલું મોટું છે કે 70% ઘર તો વપરાતું જ નથી કેટલીક વખત એવું બને કે આ વર્ષે આવ્યા હોઈએ ને તમે જે રૂમ રહેવા માટે આપી હોય ત્યાં જે કાગળિયો મૂક્યો હોય બીજા વર્ષે પાછા તમે એ રૂમ આપો ત્યારે એ કાગળ ત્યાં જ પડ્યો હોય ક્યાંય આડોઅડો ન થયો હોય એટલે કહેવાનો આશય એ છે કે 70% તમે બધી બાબતમાં તમે જુઓ તમારી પાસે જેટલી સામગ્રી છે એમાં 70% તો ઉપયોગ જ નથી થતો તમે જેટલા ડોલર કમાવ છો એમાંથી એ 70% ડોલર તો વપરાતા જ નથી એ એમને એમ જ પડ્યા હોય છે એટલે પણ એનાથી ઊભું થયેલું જે કર્મ છે એ કર્મ તો સાથે લઈને જવાનું છે આ અહીં પડ્યું રહેશે એનાથી ઊભું થયેલું કર્મ એ સાથે આવશે એની સજા આપણે ભોગવવી પડશે તો ભાઈ શા માટે આમાં મૂળતા રાખવી દરેક બાબતમાં મૂળતા શા માટે જરૂર પૂરતું જ રાખવું જરૂરથી વધારે કંઈ રાખવું જ નહીં
કોઈ પણ સ્ટોરમાં જતા ખરીદી કરતા પહેલા એટલો વિચાર આના વિના ચાલે તેમ છે કે નહીં, પણ ચાલે તેમ છે તો લેવાની શું જરૂર છે, અને નથી ચાલે તેમ તો જેટલી જરૂર છે એટલું લઈને આવો, બસ વધારે કઈ લાવવાની જરૂર જ નથી, અને જે પણ છે વધારે એનાથી જેટલું સુકૃત થાય એટલું સુકૃત કર્યા જ કરવાનું એમને એમ, કારણ કે ઘરની અંદર પણ પડ્યું રહેશે તો એ મમત્વ દશાથી કર્મ બંધ થવાનું છે, એટલે એના ઉપરના મમત્વને છોડવા માટે જ્યાં જરૂરિયાત છે ત્યાં આપ્યા કરો તો એનાથી લાભ થશે. એટલે અહીંયા મૂળતા આપણામાં આવો જે મૂળતાનો દોષ એ બધા જ્યાં જેને જે બાબતમાં ગમતું હોય, ઘણા લોકોને આ ચશ્માનો એટલો બધો શોખ હોય કે 10-12-15 જોડી ચશ્મા એની પાસે પડેલા હોય, જુદી જુદી ફ્રેમો હોય, કોઈને ચપ્પલનો શોખ હોય એની મૂળતા હોય તો 50 જોડી ચપ્પલ પડેલા હોય, તો આ એક જાતની મૂળતા છે. એ મૂળતા એટલે એ બાબતની મૂળતા એ કર્મ બંધ મોટા ભાગે એવા સમયે થઈ જાય કે આત્માને એવા સ્થાનમાં એવી યોનિની અંદર ઉત્પન્ન થઈ જવું પડે, એટલે મૂળતા ક્યાંય નથી રાખવાની, બસ જેટલી જરૂરિયાત છે એટલા પૂરતું રાખ્યું હોય બાકી મૂળતા નહીં. એટલે રાગ દ્વેષ અને મોહ આ ત્રણેય દોષો જેમના દૂર થઈ ગયા છે, રાગ દૂર થઈ ગયો છે માટે હવે એક પણ ઈચ્છા એમને ક્યારેય થવાની નથી. આપણને તો એક ઈચ્છા પૂરી થાય ત્યાં 4 ઈચ્છા નવી ઊભી થાય, એ 4ને પૂરી કરવા જાવ ત્યાં બીજી 14 ઈચ્છા ઊભી થઈ જાય, એટલે આપણે ઈચ્છા ઊભી થાય છે કારણ કે રાગ છે. જ્યાં સુધી રાગ છે ત્યાં સુધી ઈચ્છા છે, વિતરાગ એને રાગ નથી માટે ઈચ્છા જ નથી. બોલો દુઃખનું કારણ શું? ઈચ્છા. બસ એક ઈચ્છા થઈ એ જ દુઃખ, ઈચ્છા ઊભી થઈ એટલે ઈચ્છાને પૂરી કરવા માટે માણસ બધી મહેનત કર્યા કરે, બસ એ જ દુઃખ સ્વરૂપ છે. જ્યાં ઈચ્છા નથી તો દુઃખ પણ નથી, એટલે ઈચ્છાનો જ અંત લાવવાનો છે, અને ઈચ્છાનો અંત જ્યારે રાગ દશા દૂર થશે ત્યારે થશે. એટલે આ ઈચ્છાને દૂર કરવા માટે અત્યારે શું કરવાનું? તો કે અત્યારે જરૂરિયાતોનો એકદમ સંકોચ કરી નાખવાનો, અને એ જરૂરિયાતમાં પણ સાદગીવાળું જીવન જીવવાનું, વૈભવી જીવન ન જોઈએ. જ્યાં વૈભવી જીવન હોય ત્યાં રાગ હંમેશા વધારે હોય, કારણ કે એ પદાર્થો તરફનું મમત્વ એને વધારે રહેવાનું, એને સેજ પણ નુકસાન થઈ જાય તો પણ એના મનની અંદર ઉદ્વેગ થઈ જશે, અને એના માટે એ ઘણું એને આર્તધ્યાન થવા લાગશે, જેની જરૂરિયાત જ ઓછી છે. અને બહુ સાદાઈથી જે લોકો જીવન જીવી રહ્યા છે એને આ રાગ દ્વેષ અને મોહ આ ત્રણેય દોષોને દૂર કરવા એના માટે સહેલા છે. એટલે આ રાગ પણ દૂર થઈ ગયો, દ્વેષ દૂર થઈ ગયો, કારણ કે આ રાગનો જન્મ એ દ્વેષનો જન્મ એ રાગમાંથી થાય છે, રાગ ગયો માટે દ્વેષ ગયો, એ મોહ એ પણ દૂર થઈ ગયો, કારણ કે 10મા ગુણસ્થાન સુધી જ છે પછી છે જ નહીં, એટલે એ મોહ ગયો રાગ ગયો માટે મોહ પણ ગયો. આ ત્રણેય દોષોને જેમણે દૂર કર્યા છે, ખીણ રાગ દોષ મોહા અચિંત ચિંતામણી, અચિંત ચિંતામણી વ્યવહારમાં આપણે એમ કહીએ છીએ માગ્યા વિનામાં એ નફીર છે. અહીં એમ કે છે ભાઈ માગવાની વાત તો પછી રહી પણ ચિંતવવાની પણ જરૂર નથી, મને શું જોઈએ છે તારી ભક્તિના પ્રભાવે એ તારે વિચારવાની પણ જરૂર નથી. અચિંત્ય ચિંતામણી તારી જે કલ્પનામાં પણ ન હોય તે કોઈ ગણતરી પણ ન કરી હોય એટલું બધું પરમાત્મા દ્વારા આપણને પ્રાપ્ત થઈ જાય છે. કુમારપાળ મહારાજા એને પૂર્વ જન્મમાં 18 પુષ્પોથી પૂજા કરી, એને ક્યાં ખબર હતી કે 18 પુષ્પ દ્વારા મને 18 દેશનું સામ્રાજ્ય પ્રાપ્ત થવાનું છે, અને એટલું જ નહીં પણ 18 દેશનું સામ્રાજ્ય પ્રાપ્ત થયા પછી છે ગણધર નામ કર્મ બાંધ્યું. આવતી 24મા જેમ ભગવાન મહાવીરના ગૌતમ સ્વામી ગણધર હતા એવી રીતે આ પદ્મનાભ સ્વામીના પહેલા ગણધર તરીકે આવીને મોક્ષે જશે. બેસ શું પરમાત્માની પુષ્પ પૂજા, બસ આ ખાલી પુષ્પ પૂજા એને જીવે ક્યાં પહોંચાડી દીધા. એટલે અચિંત્ય ચિંતામણી જેની તમે કલ્પના ન કરી શકો, જે પણ તમે સુકૃત કર્યું નાનકડું પણ સુકૃત એના ફળની કોઈ કલ્પનામાં ના આવે એટલું ફળ પણ એ કોને મળે? જે નિષ્કામ ભાવે કરે તેને મળે, જે સકામ ભાવથી કરે ઈચ્છા રાખીને કરે એને એટલું જ મળે, અને એની સાથે દુર્બુદ્ધિ એ મળે. જે નિષ્કામ ભાવે કરે એને અઢળક મળે અને સાથે સદબુદ્ધિ પણ મળે, એટલે આત્માનું ઉર્ધ્વગમન એ કરાવે.
એટલે અચિંત ચિંતામણી, આ ભગવાન એ અચિંત્ય ચિંતામણી છે. બ્રહ્મચારી વ્યક્તિ માટે પણ એમ કહેવાય કે જે વ્યક્તિ જો મન વચન કાયાથી ઉત્કૃષ્ટ રીતે બ્રહ્મચર્યનું જે પાલન કરનાર છે એને વિચાર્યું હોય એ કામ થઈ જ જાય, ન થાય એવું કદાપી ન બને. એમાં વિચારવું પડે છે. અહીં તો ભગવાન પાસે કઈ વિચારવાની જરૂર નથી. અચિંત્ય ચિંતામણી એટલે ભવજલહી પોવા. ભવ જલહી, ભવ એટલે સંસાર સમુદ્ર, જલહી એટલે સમુદ્ર. સંસાર સમુદ્રમાં નૌકા સમાન, સમુદ્રની અંદર નૌકામાં બેસીએ એટલે સામા કિનારે પહોંચી જવાય, બસ એમ. સંસાર સમુદ્રમાંથી આ અરિહંત નૌકા એટલે અરિહંત પરમાત્માનું ધ્યાન, અરિહંત પરમાત્માનું સ્મરણ જે આત્માઓ સતત કર્યા કરે છે એ આ જલ્દી સંસાર સમુદ્રને પાર પામી જાય છે. એટલે ભગવાન એ નૌકાના સ્થાને છે, એ નાવમાં બેસીને જેમ સામા કિનારે પહોંચી જવાય એમાં સંસાર, કારણ કે જેમ સમુદ્રનો અંત નથી દેખાતો એમાં સંસારનો પણ ક્યાંય છેડો નથી દેખાતો, ક્યાંય અંત નથી. સમુદ્રનું પાણી ખારું છે, જેમ પીઓ એમ તરસ વધતી જાય, બસ એમાં સંસારમાં પણ જીવની તરસ વધતી જ જાય છે. નક્કી કર્યું હોય આટલું મળી જાય એટલે સંતોષ. શેર બજારમાં એક સ્ક્રિપ્ટ લીધી હોય અને એમાં ભાઈ આ ભાવ આવી જશે એટલે આપણે નીકળી જઈશું, પણ ત્યાં જ બજારમાં ન્યૂઝ આવે કે ભાઈ આના તો 10 ગણા થવાના છે એટલે ત્યાં અટકી જાય, વળી પાછું વધે એટલે કે ના ના હજુ પણ વધારે આગળ ચાલવાનો છે. અરે વેચી જ ન શકે, કેમ ના વેચી શકે? બસ આ તૃષ્ણા એ આપણને એ કામ નથી કરવા દેતું. તો એટલે અહીંયા તો ભવજલહી પોવા, આ ભગવાન સંસાર સમુદ્રને પાર પામવા માટે નૌકા સમાન છે. ભવજલહી પોવા એ ગંત શરણા, અને જે એકાંત એ શરણ સ્વીકારવા યોગ્ય છે. આમ આપણો ધર્મ અનેકાંતવાદમય છે. અહીં કે એકાંત, તમે એકાંતે અરિહંત પરમાત્માનું શરણ કરો તો પણ તમારું આત્મકલ્યાણ જ થાય, જરા પણ આત્માને ક્યાંય નુકસાન ન થાય, ઉલટાનો આત્મા જલ્દીથી શીઘ્ર એનું મુક્તિગમન થાય. એટલે એકંત શરણા અરિહંતા શરણમ, આવા અરિહંત ભગવંતો મને જીવન પર્યંત શરણરૂપ હો. આવી રીતે દરેકના 7 વિશેષણો એના દ્વારા એના શરણનો સ્વીકાર અહીં કર્યો છે. બોલો હવે આજના દિવસે જે ક્વેશ્ચન હોય તો કહો. આપણે ગઈકાલે વાત થઈ હતી કે છેલ્લો 5 કલાક આપણે એ રીતે રાખીએ. બોલો. આમ ગચ્છામી એટલે પણ એ જ થાય, હું જાઉં છું, આમ ગચ્છ જવું ને સ્વીકારવું એવા બે અર્થ છે. એટલે હું બુદ્ધનું શરણ સ્વીકારું છું ત્યાં પણ અર્થ એ જ થાય. ગચ્છામી એટલે જાઉં છું કે સ્વીકારું છું. આપણે એના કરતાં વધારે સારો શબ્દ વાપર્યો પવજ્જામી, એટલે એ એનાથી થોડોક વધારે સારો શબ્દ છે. એ રીતે એનો ઉપયોગ છે. ચારિત્ર જે કહીએ કે પ્રકૃષ્ટ રીતે જેમાં આમ વ્રજ ધાતુનો અર્થ પણ જવું અને ગમ ધાતુનો અર્થ પણ જવું, પણ અહીંયા પ્રકૃષ્ટ રીતે જાઉં છું, એવી રીતે જાઉં છું કે ત્યાંથી હું પાછો ફરવાનો જ નથી, એવી રીતે જાઉં છું. એ પવજ્જામી, જ્યાં જ્યાં પ્ર ઉપસર્ગ હોય ત્યાં ત્યાં બધી જગ્યાએ એ રીતે. બોલો. પંચસૂત્રનો જે પ્રથમ સૂત્ર ઘણા વર્ષોથી કિરણભાઈ આના પર બહુ જ બોલે, બરાબર એમણે કહ્યું છે, પણ આજે જીવનમાં જે આવતું નથી, આમ એટલા બધા રચા બચા રહીએ છીએ કે એ ઠોકી ઠોકીને કહેતા હતા કે પણ અરિયન સર ચાર શરણ, હા બરાબર, દુષ્કૃત ગ્રહ કર્યા કરો કર્યા કરો, બરાબર બરાબર, પણ એનું શું કારણ? એટલે નહીં નહીં, એટલે એમાં શું છે, એક વખતે જો રૂટિનમાં આવી જાય ને, મનથી એક સંકલ્પ કરીએ ભાઈ જેમ પણ થાય તેમ, પણ આ તો હું કરીશ જ. આજે તમે જો આપણે બીજી સાઈડ નથી જોતા, પણ આજે મુસ્લિમો પણ જ્યારે એનો નમાજનો સમય થાય ત્યારે જ્યાં પણ હોય ત્યાં એ લોકો એ કરે છે કે નહીં? આજે તમારે અહીંયા જ્યુઈશ લોકો જે છે તો એ પણ શુક્રવારે સાંજે એ ચાલ્યા જાય, શનિવારે એ લોકોનું બધાનું બંધ જ હોય,
અને શનિવાર એટલે એ લોકોનું બધાનું એક એટલે આપણે એવી રીતે કંઈ નક્કી કરતા જ નથી જીવનની અંદર કે એવું કંઈક નક્કી હોવું જોઈએ કે ભાઈ આનો તો સ્વાધ્યાય મારે સવારે ઉઠીને કરવાનો જ છે, બધા કામ પછી કરીશ, સૌથી પહેલાં હું આ સૂત્રનો સ્વાધ્યાય કરીશ, બપોરે પણ કર્યા. અને આમાં બહુ મોટી વાત પણ નથી, માત્ર 5 મિનિટ લાગે છે, એનાથી વધારે સમય નથી લાગતો. ભાઈ જેમ જેમ તમે અંદર રસ રેડતા જાઓ તમને જ અંદરથી આનંદ આવતો જશે. અને બીજી તરફ આજે સંસારમાં એટલી બધી પ્રતિકૂળતાઓ, આદિ વ્યાધિ ઉપાધિ આ બધાથી આપણે ભરેલા છીએ ને, તમે અનુભવ એક વખતે કરી જોજો. તમારા જે જે પણ પ્રોબ્લેમો છે તમે આનો ખાલી સ્વાધ્યાય શરૂ કરો 3 ટાઈમ, એ ઓટોમેટિક બધું સોલ્વ થવા લાગશે. તમારે એની પાછળ જે સોલ્વ કરવામાં ટાઈમ આપીએ છીએ એના બદલે આના સ્વાધ્યાયમાં સમય આપો તો પેલું બધું ચાલ્યું જ જવાનું છે, કંઈ નથી થવાનું. ખાલી એટલું થશે, બહુ તો તમારું નિકાચિત કર્મ હશે, અને નિકાચિત કર્મના કારણે જશે નહીં તો એ તમારી ક્ષમતા તો ટકી જ રહેશે. એ પણ મોટો લાભ છે કે નવા કર્મો નહીં બનતા રહે, એટલે મોટો લાભ. એટલે મનથી ગમે તેમ કરીને નક્કી કરવું પડે, ભાઈ જે પણ થાય તે ગમે તેવા મારા સંજોગો હશે પણ એ સંજોગોની અંદર હું આ કરીશ ને કરીશ, એમને એમ ન થાય. આજે હું તમને એક વાત, સુજાતાબેન કાપડિયા કરીને છે, પ્રેમણભાઈ કાપડિયાના શ્રાવિકા છે, કલાપ્રભ સુરી માર સાહેબની વાંકીમાં આચાર્ય પદવી હતી, તે પ્રસંગે અમે બધા ગયા હતા. પણ તે વખતે સાહેબ પાસે ઘણા બધા લોકો હતા, એટલે મેં કીધું ચાલો આજે આપણે રેવા દો, ખાલી વંદન કર્યું. પણ પછી કહ્યું ભાઈ બાજુમાં કુંદ્રોણી કરીને ગામ વાંકીથી, ત્યાં સાહેબ વિહાર કરીને ગયા, તો અમે ત્યાં વંદન કરવા માટે ગયા. કોઈ નહીં ત્યાં, આપણે એકલા જ, બાકી કોઈ ન મળે. અને તે વખતે સાહેબે હિત શિક્ષામાં ખાલી આ બેનને એમ કહ્યું કે ભાઈ એક દરરોજ 5 નવકારવાળી ગણવાની ને એક સામાયિક કરવાની. આ દિવસ સુધી એક પણ દિવસ એવો નથી ગયો, ગમે તેટલી બીમારી હોય કે પ્લેનમાં જવાનું હોય, જ્યાં પણ હોય, ત્યાં જ્યાં હોય ત્યાં પહેલું આ કરીને પછી જ 12 પગ મૂકવાનો, એના પહેલાં નીકળવાનું જ નહીં. એટલે આ અને પરિણામ એ આવ્યું કે એની કૃપા એવી વર્ષી કે આજે તમે જો શ્રીપાદ રાસ આટલો મોટો 5-5 વોલ્યુમ અને એનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન બધું એમણે કર્યું છે, આ પંચસૂત્રનું પણ ઇંગ્લિશ ટ્રાન્સલેશન એમણે કર્યું છે. એટલે આ બધું કૃપા વિના નથી થતું. ને કૃપા ક્યારે ઉતરે? તમે એમની આજ્ઞાનું યથાર્થ જો પાલન કરો તો કૃપા ઉતરે. એટલે બધી જગ્યાએ આ છે કે આપણે મન મક્કમ કરીને જો કરીએ તો ચોક્કસ આ લાભ થાય. અને એક પછી ગમે તે સિચ્યુએશન હોય, બસ મારે સવારે પહેલું આ કામ કરવાનું છે પછી જ હું બીજું કામ કરીશ, એ રીતે નક્કી કરી દો. આજે અમે પણ કેટલાય વર્ષોથી બપોરના એક્ઝેક્ટ 12 નો ટાઈમ, પણ એ 12 એક્ઝેક્ટ 12 વાગે નેમિનાથ ભગવાનનો 27 વખતે એનો જાપ કરવાનો બસ. અને એ 12માં 2 અમે મોબાઈલ ઉપર એક ઓલું આવી જાય યાદ કરાવવાનું, આખા સંકેત ગ્રુપના મેસેજની અંદર એ આવી જાય, બધા એ કરવાનું છે. અને બધા બરાબર 12 વાગે એવા કેટલાય લોકો છે કે જે 27 વખત એનો જાપ કરે. એટલે એક જ સમયે જ્યારે તમે ઘણા સમય સુધી કરો એટલે એનો લાભ અનેક ગણો વધી જાય. એટલે આપણે તે જાપમાં પણ એમ જ કહીએ છીએ ને કે એક સરખી સંખ્યા, એક જ માળા, એક જ આસન, એક જ દિશા, આ બધું જો રાખીએ તો એનો લાભ વધે. બસ એવી રીતે આપણે પણ એક આમાં શું છે કે માત્ર સત્વ જોઈએ, એ સત્વ હોય તો પછી આ કંઈ અઘરું નથી થઈ શકે એવું છે. તો આખું સૂત્ર જે છે એ મંત્ર સ્વરૂપ જ છે? હા, મંત્ર સ્વરૂપ જ છે. મેં ગઈકાલે એ જ વાત કરી કે આખું જે પંચસૂત્ર છે એ મંત્ર સ્વરૂપ છે. કારણ કે એક વિકલ્પ એવો છે કે પૂર્વધરકૃત છે, પૂર્વધર મહાપુરુષનું જો હોય તો પૂર્વધર એને તો કેટલી સમયની કિંમત છે. એટલે જે પણ રચના હોય એ મંત્રાક્ષરોથી ગર્ભિત હોય. આજે ઉવસગરમ સ્તુત્ર એ ભદ્રબાહુ સુરીજી, એ મંત્રાક્ષરોથી ગર્ભિત જે સમયે રચના થઈ તે સમયે એ ગમે તેવું કાર્ય એ હોય માત્ર એનું સ્મરણ કરેલ દેવને હાજર થવું પડતું હતું અને એ રીત થતું હોય તો દુરુપયોગ થવા લાગ્યો એટલે અમુક ગાથાઓને દૂર કરી દીધી. બાકી તે સમયે એટલે પૂર્વધર મહર્ષિનું આ સૂત્ર હોય એટલે એનું કામ કરે. અને બીજા નંબરમાં શું છે કે બધા મોટા મોટા અથવા કલાપૂર્ણ શ્રી માર સાહેબ પણ દિવસમાં વારંવાર આનો સ્વાધ્યાય કરતા હતા, રામસુરી ડેલાવાળા કે અત્યારના પણ વર્તમાન આચાર્યો પણ જે પણ છે બધા જ આનો સ્વાધ્યાય રેગ્યુલર કરે છે. એટલે આ સ્વાધ્યાય એ રોજ કરવા જેવો છે.
ચિંતન જ ચાલતું હોય એ અથવા ઉચ્ચાર પણ કરી જાઓ, એ વખતે ઉચ્ચાર પણ કરી જાઓ અને પછી તો એમાં શું છે કે તમે અર્થ સમજ્યા હો એટલે અંદર તમારે જેટલા ભાવમાં એમાં રહેવું હોય એટલા ભાવમાં રહેવાય. સમય નથી તો 5 મિનિટમાં ભલે તમે બોલી ગયા, પણ જો સમય છે તો આજે મારા દ્વારા આ સુકૃત થયું, આ દુષ્કૃત થઈ ગયું એનો પશ્ચાતાપ, આ શરણ સ્વીકાર, તો એનાથી પણ કેટલો મોટો લાભ થતો જાય. ડેઇલી જીવનમાં પણ તમારો પાપનો રસ એ ઘટતો જાય. પણ અનેકાંતની દ્રષ્ટિએ આપણે બીજા ધર્મો, બીજા ધર્મના લોકો કે બીજા ધર્મ લોકોની પ્રણાલીને આપણે કેવી રીતે જોવી જોઈએ? કારણ કે એક બાજુ આપણે આ બધા સૂત્રોમાં આવે છે કે આ આપણો જે ધર્મ છે સૌથી ઉચ્ચ છે, આ એક જ છે, એક જ સરળ છે, બરાબર. જ્યારે ઘણીવાર વ્યવહારમાં બીજા ધર્મના લોકો પણ હોય એટલે અનેકાંત દ્રષ્ટિએથી કેવી રીતે જોવું યોગ્ય છે કે એ શું કરે છે ને આપણે શું કરીએ છીએ? હા બરાબર. જો જે વિતરાગ અને સર્વજ્ઞ એને જે કહ્યું છે એ તો સર્વશ્રેષ્ઠ છે, એમાં બે મત નથી. એનું કારણ એ છે કે અસત્યનો એક અંશ પણ નથી, બાકીના બધા ધર્મો છદ્મસ્તોના કહેલા છે અને છદ્મસ્ત એટલે દોષની પૂરેપૂરી શક્યતા છે. અને એટલા જ માટે આપણા અરિહંત પરમાત્મા પણ દીક્ષા લીધા પછી કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી મૌન રહે છે, કારણ કે છદ્મસ્ત અવસ્થા છે એટલે છદ્મસ્ત અવસ્થામાં કોઈ પ્રરૂપણા એ કરતા નથી. એટલે એ દ્રષ્ટિએ જે વિતરાગ અને બીજા બધા ધર્મો એટલે અહીંથી ઉડેલા છાંટા છે, બાકી કંઈ નથી. બીજી બધી જગ્યાએ જેટલું પણ સારું જોવા મળે છે એ બધું જ સારું અહીંથી કોઈ ને કોઈ સ્વરૂપે ઉડેલા છાંટા છે. એટલે તમે એ રીતે આપણા ધર્મની જોડે એનો જે ગુણ છે એ ગુણને આપણે એ દ્રષ્ટિથી જોઈએ કે આપણામાં એ ધર્મ એનાથી એ વધારે સારી રીતે કરવાનો કયો છે. દાખલા તરીકે અહિંસા બીજા લોકો જે પાળતા, આજે ઈસુ ખ્રિસ્ત છે તો માનવ દયાની વાત કરે છે, આર્ય ધર્મ કીડી મકોડા વગેરેને પણ બચાવવાની વાત કરે છે, જ્યારે જૈન દર્શનની અહિંસા એ એનાથી એ કેટલી વધારે સૂક્ષ્મ છે કે જે પૃથ્વી પાણી આદિને પણ એ રક્ષા કરવાની વાત એ કરે છે. એમ બીજા લોકો અસત્યની વાત જુદી કરે છે, આપણે તો સાચું પણ બીજાને ખોટું લાગે એવી રીતે બોલીએ તો એને પણ અસત્ય કહીએ છીએ. આંધળાને આંધળો કીધો તો એને પણ અસત્યમાં આપણે કહીએ છીએ, કારણ કે એનાથી સામેની વ્યક્તિને દુઃખ થાય છે. એટલે અહીં જે પણ પ્રરૂપણા છે એ બધી પ્રરૂપણા એવી છે કે બીજા બધા જ દર્શનો કરતા આપણે ફોલો નથી કરતા, જુદી વાત છે. આજના દિવસે જે રીતે લોકોએ એ શાસનને પામીને જે રીતે જીવન જીવવું જોઈએ એ રીતે નથી જીવાતું, એટલે આપણને બીજા બધા ધર્મોની અંદર અમુક અમુક બહુ સારું છે તો એ તરફ આપણી દ્રષ્ટિ જાય છે. એટલે એક અપેક્ષા એ અપેક્ષા એ સારું પણ છે. એટલે જે સારું છે એ ત્યાં શું સમય ત્યાં અનુમોદના એ રીતે કરવાની છે, પરમાત્માની આજ્ઞા મુજબનું જ્યાં જેટલું પણ સારું છે એ બધાની હું અનુમોદના કરું છું, બસ બધાની, પછી ગમે તે હોય પણ ભગવાનની આજ્ઞા પ્રમાણેનું, બસ આજ્ઞા બાહ્ય નહીં. આજ્ઞા બાહ્ય હોય અને એની અનુમોદના કરીએ તો દોષ લાગે, પણ આજ્ઞા મુજબનું જ્યાં જ્યાં જોવા મળે ત્યાં અનુમોદના. એટલે મારા આપણા માટે તો શંકા છે જ નહીં, પણ અહીંયા તમે ઘણીવાર હિન્દુ બીજા બધા બધાની સાથે બેસીને તમે ભજન સ્તવન બધું કરતા હો, રાઈટ? એટલે આપણે અંદરથી ભલે ભજન ચાલતું હોય રામકૃષ્ણનું, અંદરથી આપણે મહાવીર સ્વામી ને ધારીએ, પણ બીજા અમુક વ્યવહારમાં એમ ન આવે કે ભાઈ આપણે એને ઉતારી પાડીએ છીએ કે એને એવું ન આવે, તો કરવાનું મોઢેથી બોલીએ જ નહીં એવું, પણ આપણે મનમાં કેવી રીતે વિચારવાનું કે એ પણ જે કરે છે એ એના માટે સાચું છે, એટલે મારા માટે સાચું છે. દરેકને પોતાના ઈષ્ટદેવ એને કયા પ્રમાણે એ કરતા હોય તો એ માર્ગાનુસારીમાં તો છે, બરાબર. એટલે એ એ દ્રષ્ટિએ એ એ એના માટે એ યોગ્ય છે. બીજી રીતે આપણા ઇન્દ્રભૂતિ વગેરે 11 ગણ કરો તો બધા બ્રાહ્મણો હતા, બધા 14 વિદ્યાના પારગામી હતા, દરેકને એક એક બાબતમાં શંકા હતી, પણ ભગવાન પાસે ગયા. ભગવાને એમ નથી કહ્યું ભાઈ તમારે આ શાસ્ત્રો ખોટા છે, ભગવાને એને એના જ વાક્યથી સમાધાન કરી દીધું કે ભાઈ આનો અર્થ તું આવી રીતે કર એટલે તારી શંકાનું સમાધાન થઈ જશે. બસ એટલે આપણે એવી જ રીતે બીજા બધા ઉપર માધ્યસ્થ ભાવ રાખી અને આપણે આગળ ચાલવાનું છે. કોઈના પણ તરફ તિરસ્કારનો ભાવ,
દ્વેષ ભાવ બિલકુલ લાવવાનો નથી. જો એ લાવ્યા તો એટલા અંશે આપણે મૈત્રી ભાવમાંથી ગયા, અને ગયા તો એ આપણા આત્માને જ નુકસાન છે. એટલે જ્યાં જેટલું સારું છે એને આપણે એ રીતે જોવાનું. સાવચેતી રાખવાની ને સાવચેતી ધર્મ અહીંયા પણ છે ને ત્યાં પણ છે. આપણે એવું એના જેવું કહેવા જઈએ તો ઉત્સૂત્ર પ્રોપણા થઈ તો એટલે સાવચેતી એટલા માટે રાખવાની કે આપણા ગુણ ક્ષયોપશમ ભાવના છે, અને ક્ષયોપશમ ભાવના ગુણો ચીકણી માટી ઉપર પર્વતારોહણ કરવા જેવા છે. ચીકણી માટી ઉપર તમે પર્વતારોહણ કરો તમારે કેટલી બધી કાળજી રાખવી પડે. બસ એની જેમ બીજા ધર્મોમાં પણ જે પણ સારું છે એની અનુમોદના કરવામાં પણ આ ધ્યાન રાખવાનું છે કે ભાઈ આમાં ભગવાનની આજ્ઞા મુજબનું કેટલું છે, કે જેટલું છે એની અનુમોદના. એટલે પછી તમને દોષ નહીં લાગે અહીં ને ત્યાં બંને જગ્યાએ. આપણા માટે તો શંકા જ નથી, પણ આપણે બીજા કોઈ કે ભાઈ તમારો ધર્મ પણ સારો છે કે એવું કંઈ થોડું કહેવાય. એટલે એને એમ ઘણે એટલે સામાજિક એવી રીતે પ્રસંગ આવે છે કે જઈને તે સાથે ઘણું મળવાનું થાય, એટલે ધર્મની જ વાત હોય. પણ ધર્મની વાત પણ જ્યારે વ્યવહારથી કેવી પડે કરવી પડે એવી એવા સંજોગો હોય અંદર આપણે એકદમ એટેચ થઈને ન કહેતા હોઈએ તો પછી ત્યાં એટલો દોષ નથી. પણ જ્યાં આપણને એ વધારે ગમી જ ગયું, ખરેખર ગમી ગયું, તો ત્યાં પછી એ દોષરૂપ બની જાય. કારણ કે જેટલું શ્રેષ્ઠ છે એ બધું અહીં છે, અને એટલે તમે બીજાને જો એકમ એટલે એનો અર્થ એમ થયો કે અહીં કરતા તમે ત્યાં વધારે જોવા જાઓ છો. વિતરાગે જે કહ્યું છે એનાથી એ ત્યાં વધારે સારું લાગવા લાગે. કોઈક વખતે તમે જે રીતે કહો છો કે ભાઈ આ પણ સારું છે, પણ અંદર જો એટેચ થઈને કરવા ગયા તો પછી પણ જયારે બોલવું જ પડે તો એવા ટાઈમે ખાલી ઉપર છંડી રીતે તમારે કેવું પડે કે ભગવાનની આજ્ઞા પાળે એ જ વિતરાગ બની શકે એવું કરું. આમ ખરેખર તો એવું છે કે પણ ભગવાનની આજ્ઞા કદાચ ન પાડી શકતો હોય, પણ આજ્ઞા તરફનો પક્ષપાત તો એનો જોઈએ જ. કદાચ એ ન પાડી શકતો હોય પણ કરવા જેવું આ જ છે, મારાથી નથી થતું, આટલું તો એનામાં જોઈએ તો જ એ ત્યાં પહોંચી શકે. એટલે જૈનોમાં જ વિતરાગતા છે એવું આમ ના એવું ન કહેવાય. આ તો શું છે કે આપણે અન્ય ધર્મીમાં પણ સમ્યક દર્શન ગુણ કહીએ છીએ, બરાબર છે, એમ અન્ય લિંગે પણ મોક્ષ કયો છે. તો અન્ય લિંગે મોક્ષ છે પણ અન્ય ધર્મે મોક્ષ નથી. એટલે અન્ય લિંગે મોક્ષ એટલે ત્યાં શું થઈ ગયું કે ભાઈ સાતમા ગુણસ્થાનકની ભૂમિકા એ બધા સરખા થઈ જાય છે, એ બધા જૈન દર્શનમાં ઓટોમેટિક આવી જાય છે. જ્યારે પણ એ ઉપર ચડવાનું કરે એ ભૂમિકા આવે ત્યારે સહજ રીતે જ રાગ દ્વેષની એવી અવસ્થા આવી જાય છે અંતરાત્મા દર્શન, કે એ ત્યાં ભેગા થઈ જાય છે અને પછી ત્યાંથી એ જલ્દી પછી તો વાર લાગતી જ નથી. બધા એ સાતમેથી એ જ, અને આમે સમ્યક દર્શન આવ્યું એટલે ચોથું ગુણસ્થાનક તો આવી ગયું. એ અન્ય લિંગીમાં પણ એ ચોથું ગુણસ્થાનક તો છે એ, પણ રાજમાર્ગ આ છે, પેલો કેળીનો માર્ગ છે, એટલે પેલામાં થવાની શક્યતા ઓછી છે, અહીં શક્યતા વધારે. પણ પરિનિહણ કરતા કરતા એને જાતિ સ્મરણ જ્ઞાન થયું, આવી ક્રિયા મેં ક્યાંક કરી છે એવું વિચારતા અને ખ્યાલ આવ્યો કે હું પૂર્વ જન્મમાં સાધુ હતો, જૈન સાધુ હતો, અને એમાં આ પરિનિહણની ક્રિયા કરતો હતો, પણ વિરાટ ના કરી એટલે અહીં આવ્યો છું. પછી એ જ પરિનિહણની ક્રિયામાં એ ભાવ રેડવા ગયા, કેવળ જ્ઞાન થઈ ગયું. એટલે આમ તાપસ, પણ તાપસ હોવા છતાં પણ આને આ ક્રિયામાં જ્યારે આ ભાવ રેડાયો, ભાવ તો પેલો જ રેડાયો, જે સાધુ અવસ્થાની અંદર જે ભાવ રેડવાનો હતો એ ભાવ અહીં રેડ્યો. એટલે ભાવ તો આખરે એ જ આવે, ભલે દ્રવ્યથી તાપસ છે પણ ભાવથી અહીંયા. એટલે બધી જગ્યાએ આવું થાય કે દ્રવ્યથી અન્ય લિંગી અને ભાવથી એ આ રીતે ભાવને સ્પર્શે એટલે થાય. લિંગ એટલે શું? હા,
લિંગ એટલે એમ કહે ને કે ભાઈ આ બાબા પરિવ્રાજ આ બધા એક પ્રકારનું બીજા લિંગ, આપણે જેમ સ્વલિંગ કહેવાય, સાધુ એટલે સ્વલિંગ કહેવાય, સ્વલિંગ એટલે તીર્થંકર પરમાત્માએ બતાવેલો વેશ, એ એવી રીતે અન્ય વેશ, અન્ય લિંગ એટલે અન્ય વેશ, તો અન્ય વેશમાં પણ એને એ રીતે થઈ શકે, ખાલી વેશ બીજું કંઈ નહીં. આજ્ઞા તરફનો પક્ષપાત હોય એવા ઘણા બધા ગુરુ ભગવંતો છે, ભાઈ મારે જીવન તો આ જ રીતે જીવવું જોઈએ, પણ આ કાળ એવો છે કે એ કાળમાં ધારો કે ગામડામાં વિહાર કરીને ગયા, તોલા ત્યાં ગોત્રી ઓરવા ગયા, પણ પોતાના નિમિત્તે બનેલી જ મળવાની છે, એ પણ ખબર છે કે એક જ ઘર છે, તો શરીરને ભાડું આપવું પડે, હા એટલા માટે, એટલા માટે બસ બસ. તો એવી રીતે દરેક બાબતમાં પરમાત્માની આજ્ઞા એને નજર સામે રાખીને જીવનાર, પછી ભલે એ મુજબ નથી જીવી શકાતું વાત જુદી છે, પણ કરવા જેવું આ જ છે, આવી જો માન્યતા હોય એવા એવા ઘણા બધા છે. બાકી તો આમ આપણે જે દીક્ષા સમયે વ્રતો સ્વીકાર્યા છે એ જીવનભરના સ્વીકાર્યા છે, પછી જીવનભરના વ્રતો સ્વીકાર્યા પછી એમાં છૂટછાટ આવી રીતની લેવી એ યોગ્ય નથી, એમાં વચ્ચેનો માર્ગ એ કરવાની જરૂર હોય કે તમે એવા શ્રાવકોને તૈયાર કરો કે એ શ્રાવકો ત્યાં જઈને, આજે ઘણા બધા એવા છે, તમે આજે મુંબઈની અંદર પણ જુઓ તો સંજય વખારિયા છે, અલ્પેશ છે, ઉર્વિલ છે, તો આ બધા શ્રાવકો એવા છે કે એને તમે સારી રીતે તૈયાર થાય, આમ આમ પણ તૈયાર જ છે, પણ હજુય તમે વધારે સારી રીતે કરીને વિદેશ મોકલો તો ઘણું કામ થાય એવું છે, પણ એના બદલે પોતે જ જો આવવાનું કરે એ યોગ્ય નથી, એ યોગ્ય નથી, એટલા અંશે એટલો અનુગણાય. અને એમાં તો શું છે કે પરિગ્રહ ને એ બધું પછી આવી જવાનું, એક વખતે આ છોડ્યું એટલે પછી હિંસા પણ આવી જ ગઈ, તમે પરિગ્રહ ને એ બધા દોષો ત્યાં આવી જવાના, અને પછી રાગદ્વેષ વધે, તમારા ઘરે આવ્યો ને તમે મને સારી રીતે રાખ્યો તો રાગ થયો, બીજાએ કોઈ બરાબર વ્યવસ્થા નહોતી તો દ્વેષ ભાવ થયો, એ સહજ છે, માનવ પ્રકૃતિ છે, એટલે એના કારણે એ બધું થયા કરે, કારણ કે એક વખતે વ્રતથી છૂટ્યા ને એટલે આ પ્રોબ્લેમ આવે, નહીંતર તો વાંધો હોય, એટલે સાધુ જીવનમાં છે એને ખબર જ છે મારે પરિસહોને ક્ષમતાથી સહન કરવાના છે, પણ એક વખતે છોડ્યું પછી એ નથી રહેતું મનમાં. એટલે કાળનો પણ પ્રભાવ તો એ જ છે, આજે સાધુ ભગવાન વ્યાખ્યાન આપતા હતા 100 વર્ષ પહેલા, બરાબર, ત્યારે એટલું એટલા માણસો માનવ સમુદાય એટલો હતો, આજે એના કરતા 10 ગણો 50 ગણો વધી ગયો. ના, એમાં શું છે કે તે વખતે એવું હતું કે બધા ગામડાઓમાં લોકો ડિવાઈડ હતા, આજે બધા લોકો એક જગ્યાએ ભેગા થયા છે, એટલે એ ભેગા થયા છે એટલે આપણને બધું વધારે દેખાય છે, પણ હકીકતમાં તે વખતે બધા ગામડાઓ પણ લોકોથી ભરેલા હતા, એટલે જ્યાં જાય ત્યાં અમુક અમુક વર્ગ એમને મળી જતો હતો, અને એ થતું હતું, અને એ લોકો ઉલટાનું ભદ્રિકતા અને એ ગુણો એમનામાં એવા હતા કે એના કારણે એ લોકોમાં ધર્મ સેલો થતો હતો, આજના દિવસે એ નથી, એટલે ઘણા લોકો આવતા હોવા છતાં પણ જે લાભ થોડામાં થતો હતો એવો લાભ એ આજે ઓછો જોવા મળે છે, એવું થાય છે. સાધુ ભગવાન જે માઇક્રોફોન બધું રાખવું પડે છે એનું કારણ તો આ જ છે, આજે મોટા ભાગ કેટલા બધા લોકો સાંભળતા હોય, હા બરાબર, અને આગળના 50 ગણા સાંભળી શકે, એટલે કાળ બદલાયો, સમય બદલાયો એટલે કર્યું, પણ વ્રત ભંગનો દોષ લાગે, પછી એ ગુરુ મહારાજ પાસે આલોચના લઈને કે એવી રીતે લઈને એ શુદ્ધ થાય, કે કરવું તો પડે, આલોચના તો લેવી પડે, ગુરુ પોતે જ જો આ પ્રમાણે થતું કરતા એ જુદી વાત, પણ એના જે ગચ્છાધિપતિ હોય કે વિડીયો લેવાય છે, ના લેવાય છે, તે લેવાય, એ બધામાં દોષ તો છે, બધામાં દોષ છે, પણ જે જાગૃત છે એ બધી રીતે કાળજી રાખે છે, જે જાગૃત નથી એ ભલે કદાચ આ દોષ સેવતા હોય પણ બીજી બધી રીતે કાળજી રાખીને પોતાને બચાવી લે છે, અને જે જાગૃત નથી એને તો કોઈ જાતનું કઈ રહેતું જ નથી. અને એમાં પછી કેમ કે ભગવાનના સાથે ભગવાન નૌકા વિહાર કરે એવા
નહીં એ તો એ અપવાદ માર્ગે છે આપણામાં નૌકા વિહાર કરીને જે જે વાહનનો ઉપયોગ કરતા પ્લેનમાં હોય તો એનો એ ઉદાહરણ ત્યાં લાગુ ના પડે એટલા માટે કે આ જે નૌકા વિહારની જે બાબત છે એ એક અપવાદ માર્ગ હતો અને અપવાદ માર્ગ સ્વરૂપ ક્યારે બને કે પાછો એ ઉત્સર્ગમાં આવી જાય એ માર્ગમાંથી તો એ માર્ગ સ્વરૂપ છે પણ એ ઉત્સર્ગમાં ના આવે તો એ પછી આત્માને નુકસાન કરનારું છે એટલે આજના દિવસે જે થાય છે ને છૂટ લેવા માટે આવા ઓલા ઉદાહરણો આપીને એ રીતે કરે છે બાકી હકીકતમાં એ જરૂરિયાત નથી એવી સર્વત્ર સુખી ભવતુ લોકમ કાલ સવારે 10 વાગે બરાબર.